सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। बधाई भक्तों ने यथी जय स्वामीनारायण। वाला भक्तों युवा सभा की अंदर आपणे आजे सारंगपुरनो सातमो वचनावृत वांचवो छे। महाराज ने मोटा मुक्तन पूज्यपाद गुरुजी जेवा मोटा पुरुष आपने जेव समझावशे एवं आपणे थोड़ो समझवा प्रयत्न करीशु। स्वामीनारायण हरे स्वामीनारायण हरे। संवत 1877 श्रावणवदी एकादशी ने दिवस रात्रि ने समय श्रीजी महाराज गाम श्री सारंगपुर मध्य जीवाखाचरना दरबार में उत्तरादे द्वार ओरडानी ओसरीए ढोलिया उपर विराजमान हता અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને શ્રીજી મહારાજે શ્રીમદ ભાગવત પુરાણના પ્રથમ સ્કંદની કથા વંચાવવાનો આરંભ કરાવ્યો હતો ત્યારે તેમાં એમ વાર્તા આવી જે જ્યાં મનોમય ચક્રની ધારા કુંઠિત થાય ત્યાં નૈમિક શરણ્ય ક્ષેત્ર જાણવું। એ વાર્તાને સાંભળીને મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે હે મહારાજ એ મનોમય ચક્ર તે શું છે અને એની ધારા તે શી સમજવી। પછી શ્રીજી મહારાજ બોલ્યા જે મનોમય ચક્ર તે મનને જાણવું અને એની ધારા તે 10 ઇન્દ્રિયો છે એમ જાણવું અને તે ઇન્દ્રિયોરૂપ જે મનની ધારા તે જે ઠેકાને ઘસાઈને બુઠ્ઠી થઈ જાય તેને નૈમિક શરણ્ય ક્ષેત્ર જાણવું। તે ઠેકાને જપ તપ વ્રત ધ્યાન પૂજા એ આદિક જે સુકૃત તેનો જે આરંભ કરે તે દિન દિન પ્રત્યે વૃદ્ધિ પામે એવું નૈમિક શારણ્ય ક્ષેત્ર તે જે ઠેકાને ભગવાનના એકાંતિક સાધુ રહેતા હોય તે ઠેકાને જાણવું અને જ્યારે મનોમય ચક્રની ઇન્દ્રિયો રૂપ જે ધારા તે બુઠ્ઠી થઈ જાય ત્યારે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ પંચ વિષયને વિશે ક્યાંય પ્રીતિ રહે નહીં અને જ્યારે કોઈ રૂપવાન સ્ત્રી દેખાય અથવા વસ્ત્ર અલંકાર આદિ અતિ સુંદર પદાર્થ દેખાય ત્યારે મૂળગો તેનો મનમાં અતિશય અભાવ આવે પણ તેમાં ઇન્દ્રિયોની વૃત્તિઓ જઈને ચોંટે નહીં। જેમ અતિ તીખી અનિવાળું બાન હોય તે જે પદાર્થમાં ચોંટાડે તે પદાર્થને વિંધીને માહી પ્રવેશ કરી જાય છે અને પાછું કાઢ્યું પણ નિસરે નહીં અને તેના તે બાનમાંથી ફળ કાઢી લીધું હોય પછી થોથું રહ્યું હોય તેનો ભીતમાં ઘા કરે તો ત્યાંથી ઉખડીને પાછું પડે છે પણ જેમ ફળ સોતું ભીતને વિશે ચોંટી જાય છે તેમ ચોંટે નહીં। તેમ જ્યારે મનોમય ચક્રની ધારા જે ઇન્દ્રિયો તે બુઠ્ઠીઓ થઈ જાય ત્યારે ગમે તેવો શ્રેષ્ઠ વિષય હોય તેમાં પણ ઇન્દ્રિયોની વૃત્તિ ચોંટે નહીં અને થોથાની પેઠે ઇન્દ્રિયોની વૃત્તિઓ પાછી હટે એવું વર્તાય ત્યારે જાણીએ જે મનોમય ચક્રની ધારા કુંઠિત થઈ ગઈ એવું સંતના સમાગમરૂપી નૈમિક શારણ્ય ક્ષેત્ર જ્યાં દેખાય ત્યાં કલ્યાણને ઈચ્છું અને ત્યાં અતિ દ્રઢ મન કરીને રહેવું। ઇતિ વચનામૃતમ સારંગપુરનું સાતમું થયું। સંવત 1877 સાલની શ્રાવણવદી એકાદશી છે। ભગવાન શ્રીહરિ સારંગપુરની અંદર જીવા ખાચરના દરબારની અંદર ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન થયેલા છે।
મહારાજે શ્રીમદ ભાગવત પુરાણના પ્રથમ સ્કંદની કથા વંચાવવાનો આરંભ કર્યો હતો અને એ કથા વાર્તા દરમિયાન એવું આવ્યું કે જ્યાં મનોમય ચક્રની ધારાઓ કુંઠિત થાય એને નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું. હવે આ નૈમિષારણ્ય ક્ષેત્ર શું છે? તો નૈમિષારણ્ય ક્ષેત્ર આ પૃથ્વી પરની એક જગ્યા છે, જે જગ્યા ભારતની અંદર અયોધ્યાના સીતાપુર જિલ્લાની અંદર આવેલું છે. આ જગ્યા જે છે એ જગ્યાના એ વિસ્તારને પહેલાં નિમસોર એવું કહેવાતું હતું, અત્યારે એને નિમખાર કહે છે. પુરાણોને વિશે એની બે કથાઓ ઉપલબ્ધ છે. એક વરાહ પુરાણમાં એવી કથા છે કે આ જગ્યાએ ગૌરમુખ નામના મુનિએ નિમિષ માત્રમાં અસુરોની મોટી સેનાઓને ભસ્મ કરી દીધી હતી, એટલે આનું નામ નૈમિષારણ્ય ક્ષેત્ર પડ્યું છે. અને દેવી ભાગવતની અંદર એવી કથા છે કે ઋષિઓ જ્યારે કળિયુગના ભયથી બહુ ગભરાયા અને બ્રહ્માએ એમને એક ચક્ર આપીને કહ્યું ઋષિમુનિઓ કે અમારે ભજન ક્યાં કરવું, ત્યારે બ્રહ્માજી એક ચક્ર આપ્યું અને કીધું કે આ ચક્રની પાછળ પાછળ ચાલો અને જે જગ્યાએ આ ચક્રની ધારાઓ કુંઠિત થઈ જાય એને અત્યંત પવિત્ર સ્થાન તમારે સમજવું, ત્યાં રહેવાથી ત્યાં કળિયુગનો ભય નહીં લાગે અને એ જગ્યાએ જે ભજન વંદન તપ વ્રત કરવામાં આવશે એ કરોડો ગણું ફળદાયી થશે. અને આ જ જગ્યા ઉપર આ તીર્થમાં સુતજીએ સૌનકાદિક 88,000 ઋષિઓને 18 પુરાણોને મહાભારતની કથા સંભળાવેલી છે. એ નૈમિષારણ્ય ક્ષેત્ર. એની વાત જ્યારે શ્રીમદ ભાગવત પુરાણમાં આવી ત્યારે શ્રીજી મહારાજે શાસ્ત્રની અંદર કીધું જેને ભજન કરવું તપ કરવું અનેક સુકૃતો જે કાંઈ કરવા એ સુકૃતો કરવા માટેનું સ્થાન એ નૈમિષારણ્ય ક્ષેત્ર છે. શ્રીજી મહારાજે તરત એ વાતને ઉપાડીને પોતે પોતાની એક સમજણ જનસમુદાય આગળ રજૂ કરી કે નૈમિષારણ્ય ક્ષેત્ર એ કોઈ બોલતું ચાલતું તીર્થ નથી, એ સ્થાવર તીર્થ છે. એની અંદર ચોક્કસ જે તત્વ સમાયેલું છે, મુમુક્ષુના જે સુકૃતો છે એને અનંત ઘણું કરવાની શક્તિ એમાં ચોક્કસ સમાવેલી છે. પરંતુ મહારાજ બહુ પ્રેક્ટિકલ જવાબ આપે છે. મહારાજે સ્થાન પરક જે વિષય ચાલુ થયેલો છે એને શ્રીજી મહારાજ પુરુષ પરક લઈ ગયા છે. મહારાજે એમ કહ્યું કે મનોમય ચક્રની ધારા કુંઠિત થાય અને નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું. આવી વાત જ્યારે આવી ત્યારે મુક્તાનંદ સ્વામીએ સૌથી પહેલાં પ્રશ્ન પૂછ્યો, મહારાજ મનોમય ચક્ર તે શું છે ને એની ધારાઓ કઈ? ત્યારે શ્રીજી મહારાજે એનો ઉત્તર કર્યો, મનોમય ચક્ર એટલે મન છે, જે ચક્રની જેમ સતત સંકલ્પ વિકલ્પ કર્યા જ કરે છે, કર્યા જ કરે છે, ફર્યા જ કરે છે. મન એ ચક્રવાતની જેમ ફર્યા જ કરે છે. અને એ જે મનોમય ચક્ર છે એની ધારાઓ કઈ છે? તો મહારાજ કે 10 ઇન્દ્રિયોની ધારા છે, 5 કર્મ ઇન્દ્રિય છે અને 5 જ્ઞાન ઇન્દ્રિય છે. એ 5 કર્મ ઇન્દ્રિય અને 5 જ્ઞાન ઇન્દ્રિયો એ એની ધારાઓ છે. 5 જ્ઞાન ઇન્દ્રિયો કઈ છે? તો કે ક્ષોત્ર એટલે કે કાન, ત્વક એટલે ચામડી, ચક્ષુ એટલે આંખ, રસના એટલે જીભ અને ઘ્રાણ એટલે નાક. આ 5 જ્ઞાન ઇન્દ્રિયો છે જેના દ્વારા જ્ઞાન થાય છે. અને 5 કર્મ ઇન્દ્રિય છે, વાક એટલે વાણી, પાણી એટલે હાથ, પાદ એટલે પગ, પાયું એટલે ગુદા અને ઉપસ્થ એટલે જનનેન્દ્રિય. આ જે છે એ 5 કર્મ ઇન્દ્રિયો છે, ઓલી 5 જ્ઞાન ઇન્દ્રિયો છે. આ 10 ઇન્દ્રિયોની ધારાઓ મનરૂપી ચક્ર એ જ્યારે ફરે છે, જેટલું સ્પીડમાં ફરે છે એટલું આ 10 ઇન્દ્રિયો છે, જેમ ચક્ર ફરતું હોય તો એની ધારાઓ કટિંગ કરવાનું હોય કાંઈ તો જેટલી સ્પીડમાં ફરે એટલું ઝડપથી એ કટ કરી શકે, એવી રીતે મનરૂપી ચક્ર જ્યારે
બહુ સ્પીડમાં ફરે ત્યારે આ ઇન્દ્રિયોની ધારાઓ છે ને બહુ તીક્ષ્ણ હોય છે, બહુ તીક્ષ્ણ હોય છે. જ્યારે મન ચગડોળે ચડે ને વ્યક્તિનું, માની લો કે રૂપ છે, રૂપ જોવા માટે મન ચગડોળે ચડ્યું હોય ને, તો એનું મન ચગડોળે ચડ્યું એટલે એની આંખ એટલી તીક્ષ્ણ બને કે હું ક્યાંથી એ વસ્તુ જોઈ લઉં, કેવી રીતે જોઈ લઉં, એના ઉપાયો અને એના વિચારોમાં જ એ આત્મા સતત મંડેલો રહે. એને જો ખાવાની ઈચ્છા થઈ છે, સ્વાદ સંબંધી ભોગ ભગવાની ઈચ્છા થઈને મનની અંદર જો એની ઘૂમરી ચડી, તો એને એમ જ થાય કે કયો ઉપાય કરું ના જીભ ઉપર આ સ્વાદને હું ચાખી લઉં. મનરૂપી ચક્રની અંદર જે સંકલ્પ રહ્યો છે, એ સંકલ્પ જેટલી સ્પીડથી મન ફરતું જાય, જેટલી સ્પીડથી મન એ સંકલ્પને ફેરવે, એ સંકલ્પ જે ઇન્દ્રિય દ્વારા ભોગ થઈ શકે એમ હોય, એની માટેનો જીવાત્મા રસ્તો ખોળવા માટેના કરોડો વિચારોમાં જતો રહે, એના કરોડો ઉપાયો કરીને વિષયભોગનો ભોગતા થાય. વિષયભોગનો ભોગતા થાય એટલે ફરીથી એ ઇન્દ્રિયો તીક્ષ્ણ વધારે થાય, એનું મન વધારે સ્પીડમાં ચાલે, કારણ કે ભોગ ભોગવ્યો એટલે પોષણ અંદરના અસંતને મળ્યું એટલે મનને પોષણ મળી ગયું. એ મનરૂપી ચક્રની જે આ 10 ધારાઓ છે એ જે જગ્યાએ ઘસાઈને બુઠ્ઠી થઈ જાય એને શ્રીજી મહારાજ કે નૈમિક સારણ્ય ક્ષેત્ર જાણવું. ભલે અયોધ્યાની અંદર, સીતાપુર જિલ્લાની અંદર એ નૈમિક સારણ્ય ક્ષેત્ર રહ્યું, શ્રીજી મહારાજ કે ફિઝિકલ રીતે ત્યાં જવાની જરૂર નથી. તમે જે જગ્યાએ છો ત્યાં તમારી ઇન્દ્રિયોની ધારાઓ કુંઠિત થાય એવી જગ્યા નજીકમાં કઈ છે? એ જે છે એ નૈમિક સારણ્ય ક્ષેત્ર છે. તરત મહારાજને એમ થયું કે મુમુક્ષુ ક્યાં નૈમિક સારણ્ય ક્ષેત્રને ચેક કરવા જશે કે આ જગ્યાએ રહું તો અહીંયા આગળ ઇન્દ્રિયોની કુંઠિત થાય છે કે નહીં, અહીંયા આગળ થાય છે કે નહીં, એમ કેટલીક જગ્યાએ ચેક કરશે. એટલે મહારાજે તરત એનો જવાબ આપ્યો, એવું નૈમિક સારણ્ય ક્ષેત્ર તે જે ઠેકાને ભગવાનના એકાંતિક સાધુ રહેતા હોય ને એ ઠેકાને જાણવું. મહારાજે નૈમિક સારણ્ય ક્ષેત્ર એ ફક્ત એક પૃથ્વીનો આટલો જ ભાગ એવું સીમિત ન રાખ્યું, પૃથ્વીના પેટાળ ઉપર જ્યાં ભગવાનના એકાંતિક સાધુ રહેતા હોય ત્યાં નૈમિક સારણ્ય ક્ષેત્ર જાણવું જાણવું એમ કીધું. એનું કારણ એ છે, મહારાજને એ કહેવાની જરૂર એટલા માટે પડી છે કે ત્યાં નૈમિક સારણ્ય ક્ષેત્ર જાણવું, એ મહારાજે બહુ વિચારીને એ વાત કરી છે. કારણ એ છે કે ઇન્દ્રિયોની ધારાઓ કુંઠિત ક્યારે થાય છે? ઇન્દ્રિયોની ધારાઓ એક દિવસની અંદર કુંઠિત થઈ જતી નથી. કોઈ ભગવાનના એકાંતિક મોટા પુરુષો હોય, ભગવાનના એકાંતિક સંતો રહેતા હોય, ત્યાં આગળ કોઈ જાય અને કોઈ વિચારે કે તરત ઇન્દ્રિયોની ધારાઓ કુંઠિત થઈ જાય તો એ શક્ય નથી. એટલે મહારાજે એમ કીધું કે જ્યાં આવા સાધુ રહેતા હોય ત્યાં પહેલાં તો નૈમિક સારણ્ય ક્ષેત્ર છે એમ જાણવું. એ જાણ્યું હોય, માન્યું હોય તો ક્યારેક ક્યારેક એને એની અનુભૂતિ થાય. નૈમિક સારણ્ય ક્ષેત્રે ક્યાં જાણવું? તો જ્યાં ભગવાનના એકાંતિક સાધુ રહેતા હોય ત્યાં. ભગવાનના એકાંતિક સાધુ કોને કહેવાય? તો કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને મહાત્મ્ય સહિત ભક્તિ જેના હૃદયને વિશે નિવાસ કરીને રહી હોય, જેમાં એ ચાર વસ્તુ આપણને જણાય, દેખાય, અનુભવાય, શાસ્ત્રમાં કહેલા નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિર્માણ, નિષ્ને, એ પંચવર્તમાન પ્રમાણેના જીવનની જેની અંદર દર્શન થાય, એવા ભગવાનના એકાંતિક સાધુ પૃથ્વી પર ગમે તે જગ્યાએ હોય, ઝૂંપડામાં હોય તોય ભલે, અને મહેલમાં હોય તોય ભલે, મોટી હવેલીમાં બેઠેલા દેખાય તોય ભલે, અને રસ્તા ઉપર બેઠેલા દેખાય તોય ભલે, તૃણની ઝૂંપડીમાં દેખાય તોય ભલે, પહાડના ટેકરા ઉપર બેઠેલા દેખાય તોય ભલે, પણ એવો સંતનો સમુદાય જ્યાં છે એ જ નૈમિક સારણ્ય ક્ષેત્ર જાણવું. મહારાજ કહે છે ત્યાં કદાચ ઇન્દ્રિયોની ધારાઓ આપણી એટલી તીક્ષ્ણ જન્મો જન્મની થયેલી છે એટલે તરત બુઠ્ઠી ન થઈ જાય, વાર લાગે. પણ ત્યાં જો જાણેલું હશે તો આજે નહીં અને કાલે ઇન્દ્રિયોની ધારાઓ કુંઠિત અવશ્ય થશે, અવશ્ય થશે.
જાણેલું હશે તો, નહીં તો ના થાય. એકવાર વરતાલની અંદર સમયો થયો, વરતાલની અંદર સમયો થયો અને પછી એ સમયા પછી કાર્તિકવદી બીજના દિવસે વહેલી સવારે ગુણાતીતાનંદ સ્વામીને એમના મંડળના સંતો બધાય અને વરતાલના સંતોનો હરિભક્તો બધા વસો જવા માટે નીકળ્યા. તે બપોર વસો પહોંચ્યા. વસોના વાઘજીભાઈ હતા, સ્વામીના સંગે બહુ પાક્કા હરિભગત થયેલા અને એમના પિતાનું નામ તુલસીભાઈ હતું. સ્વામી પધાર્યા એટલે તુલસીભાઈને બહુ આનંદ થયો. સ્વામીને સંત મંડળને સારો ઉતારો આપ્યો. પોતે પ્રાર્થના કરી, સ્વામી મા બાપ આપ અહીં બે ચાર દિવસ રહો, ચારના આઠ દિવસ રહો, પણ મારા દીકરા વાઘજીનું અંતર જેવું ટાઢું છે ને એવું મારું હૈયું ટાઢું કર દો, ઇન્દ્રિયોની ધારાઓ કુંઠિત કરી દો સ્વામી. જો એને અનુભવ નથી થઈ ગયો કુંઠિત થઈ ગઈ, પણ એને જાણ્યું કે જ્યાં આવા એકાંતિક પુરુષ હોય એ જ નૈમિક્ષાના ક્ષેત્ર છે, મારું કુંઠિત કરો. સ્વામી એમની પ્રાર્થના સાંભળીને મનબંધ હસવા લાગ્યા. સ્વામીએ તરત સભા કરી, સંતોને કીર્તનો બોલવાની આજ્ઞા કરી. તુલસીભાઈ પોતાને ઘેરથી સીધા સામગ્રીની એક એક વસ્તુ જાતે લઈ આવવા લાગ્યા. એટલે સ્વામીએ તુલસીભાઈને કીધું, આમ એક એક વસ્તુ લાવો છો અને આટલા બધા ફેરા થાય છે, એ કરતાં બધી વસ્તુ સામટી ભેગી લઈ આવો ને તો શું ખોટું? થોડી વાર સભામાં બેસાય એક એક લેવા જાઓ છો, પછી એક લાવો, બીજી લાવો, ત્રીજી લાવો, એને કરતાં સામટી લઈ આવો બધી. તુલસીભાઈ કે, સ્વામી એમ કરું તો લવાય ખરું, પણ એક એક વસ્તુ વારંવાર લાવું ને તો તમારા દર્શન વારંવાર તમારા દર્શને અવાય અને પગલે પગલે અશ્વમેધ યજ્ઞનું ફળ થાય. સ્વામી એમની ભાવનાથી રાજી થયા, પણ વિચાર્યું કે અજ્ઞાન દશામાં અશ્વમેધ યજ્ઞના ફળની અપેક્ષા રહે, પણ જ્ઞાન થાય ને તો બ્રહ્મરૂપ થઈને મહારાજની સેવામાં રહેવાનો સંકલ્પ થાય. એટલે સ્વામીએ સભામાં કહ્યું, જુઓ તુલસીભાઈ મોટા અમીન છે, બહુ સુખી સંપન્ન છે, પણ સાધુની સેવા જાતે કરે છે, બીજા પાસે વસ્તુ ઉપડાવી લાવે તેમનો રસોઈનો ભાગ ગણાય એવો કેવો મહિમા છે, માટે જાતે ઉપાડીને લાવે છે. તુલસીભાઈ થોડી વાર સભામાં બેસે અને સ્વામી વાતો કરે ત્યાં ફરી કંઈક સાંભળે એટલે વસ્તુ લાવવા ઉઠે, પછી પાછા આવીને સભામાં બેસે, સ્વામીને હાથ જોડીને પ્રાર્થના કરે, સ્વામી મારા વાઘજી જેવું ટાઢું મને કરી દો. આમ બોલે, પાછા સભામાંથી ઉઠે અને વારંવાર આવજા કર્યા કરે. તો છેલ્લે દિવસ સ્વામીએ હાથ પકડીને સભામાં બેસાડીને કહ્યું, તુલસીભાઈ તમને કેટલા વર્ષ થયા? એમને કહ્યું, સ્વામી 72 થયા હશે. સ્વામી હસ્યા કે, જુઓ તુલસીભાઈ, જેમ લાખ મન લોઢાની લોઢી ધગી હોય તેના ઉપર પાણીના એક બે ગડા ઢોળીએ તો ટાઢી થાય? તુલસીભાઈ કે, ના સ્વામી એમ ટાઢી ના થાય. ત્યારે સ્વામીએ કહ્યું, એ તો કોઈ સાધને કરીને લોઢીને ગંગા જેવી નદીના વિશાળ ધરામાં હડસેલી મેલીએ ને તો દિવસો સુધી તો હવેલી જેવી છોડ ઉડે, તે માંડ 2 મહિને ટાઢી થાય. વળી આ તમારા દેશનો ધૂળ વૈશાખના તાપે તપ્યો હોય તેમાં 2 છાંટા વરસાદના પડે તો ઉલટો ધગી ઉઠે ને ઉકળાટ કરે, તેમાં 72 વર્ષના ચૈત્ર વૈશાખ માસના તાપથી તમારું હૈયું એટલું બધું ધગી ગયું છે કે એક બે વાતોથી શાંત ન થાય. એટલું કહીને પછી સ્વામીએ કહ્યું, જુઓ આ તમારો વાઘજી તો અમારી વાંસે ફરે છે ને વ્યવહારની ઉથડક રાખતો નથી, તેને ટાઢું છે, તેમ તમે 2 મહિના મારી સાથે ફરશો, મારી વાતો સાંભળશો ત્યારે આ જગતના ફેર ઉતરશે, અને બીજા 2 મહિના વાતો સાંભળશો ત્યારે મારી વાતનો ફેર ચડશે. જગતના ફેર ઉતારવા 2 મહિના અને સ્વામી કે મારી વાતોનો ફેર ચડાવવા 2 મહિના. પછી તુલસીભાઈએ કહ્યું, તમે કહો છો તે ખરું છે, વાઘજી જેવું તો ન થવાય, એ તો બધું મૂકીને આપણી પાસે દોડ્યા આવે છે. સ્વામી તે સાંભળીને હસ્યાને બોલ્યા, હરિનો માર્ગ છે સુરાનો નહીં, કાયરનું કામ. હજી મહારાજે નૈમિક શારણ્ય ક્ષેત્ર ભગવાનના એકાંતિક સાધુ જ્યાં રહેતા હોય ત્યાં એટલા માટે કીધું કે ત્યાં જાણવાથી એ જીવાત્મા એવા મોટા સાધુની ભેગા રહે. પહેલાં તો એવા ભગવાનના એકાંતિક સંત સમાગમ રૂપી નૈમિક શારણ્ય ક્ષેત્ર જ્યાં દેખાય ત્યાં આગળ મહારાજ કે ત્યાં નૈમિક શારણ્ય ક્ષેત્ર જાણવું, અને પછી એવા સાધુનો સમાગમ કરતાં 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 એક દિવસ એવું થઈ જાય કે જગતના જે 5 વિષયો છે 5 વિષયોમાંથી પ્રીતિ ઉડી જાય,
મહારાજ પ્રથમ પ્રકરણના 44માં વચનામૃતમાં કહે છે, થોડા વચનામૃત આપણે વાંચીએ કે જે વચનામૃતોમાં મહારાજે સંત અને સત્પુરુષની ભેગા કેમ રહેવું, એની ભેગા રહેવાથી શું ફાયદો એની વાત કરે છે. સત્પુરુષનો જે પ્રસંગ એ જ પરમેશ્વરને વિશે દ્રઢ પ્રીતિ થવાનું કારણ છે. ગરડા પ્રથમ પ્રકરણનું 44મું, ગરડા પ્રથમ પ્રકરણનું 58મું. જો મોટા પુરુષને અતિશય નિષ્કામી, નિર્લોભી, નિસ્વાદી, નિર્માની, નિસ્નેહી સમજે તો પોતે પણ એ સર્વ વિકારથી રહિત થઈ જાય, પાકો હરિભક્ત થઈ જાય છે. ગરડા પ્રથમનું 60મું. આવી રીતનો જે એકાંતિક ધર્મ, તે તો જે એવા નિર્વાસનિક પુરુષ હોય જેને ભગવાનને વિશે સ્થિતિ થઈ હોય તેને વચને કરીને જ પમાય, પણ ગ્રંથમાં લખી રાખ્યો હોય તેને કરીને નથી પમાતો. ગરડા પ્રથમનું 78મું. જે 30 લક્ષણયુક્ત સંત હોય તેને વિશે ગુરુ બુદ્ધિ, દેવ બુદ્ધિ રાખીને મન કર્મ વચનનો સંગ કરે, તે સંજ્ઞા કરનારાને વિશે પણ એ 30 લક્ષણ આવે છે. જેમ સંત કહે તેમ જ સંશય રહિત થકો કરે, એ જ જીવને મોક્ષનો હેતુ છે. સારંગપુરનું 10મું. એવા સંતનું જ્યારે દર્શન થયું ત્યારે એમ જાણવું, મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું. કારિયાનીનું 12મું. જ્યારે એ જીવને સંતનો સમાગમ મળે ને તે સંતને વચન કરીને પરમેશ્વરનું સ્વરૂપ ઓળખ્યામાં આવે અને તે પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન કરે અને તે પરમેશ્વરના વચનને હૃદયમાં ધારે, તેને કરીને કારણ શરીર છે તે બળીને ખોખા જેવું થઈ જાય છે. ગરડા મધ્યનું 22મું. તેમ ભગવાનનો જેવો પ્રતાપ છે તેવો જે સાધુનો પણ પ્રતાપ છે. ગરડા અંત્યનું 7મું. જેને પોતાનું કલ્યાણ ઈચ્છું તેને ભગવાનને ભગવાનના સાધુએથી ઉપરાંત બીજું કાંઈ જગતમાં સુખદાયી નથી. અને ગરડા અંત્યનું 2મું. જ્યારે આવો સંત સમાગમ પ્રાપ્ત થયો ત્યારે દેહ મૂકીને જેને પામવા હતા એ તો દેહ છતાં મળ્યા છે, માટે જેને પરમપદ કહીએ, મોક્ષ કહીએ, તેને છતે દેહે જ પામ્યો છે, છતે દેહે જ પામ્યો છે. આ બધાય વચનામૃતોના સાર કાઢીને આપણને એટલું જ મળે છે કે ભગવાન શ્રી હરિને કોઈ પણ રીતે આપણને ભગવાનના એકાંતિક સાધુની ભેગા જીવ જોડીને રાખવા છે. શ્રીજી મહારાજના પોતાના વૃત્તાંત ઉપરથી પણ મહારાજ આપણને એવું જ સમજાવે છે કે શ્રીજી મહારાજ સ્થાવર તીર્થોની મુલાકાત લેતા લેતા નીલકંઠવર્ણી સ્વરૂપે ભારત ભૂમિનું એક તીર્થ એવું નથી જેનો નીલકંઠવર્ણીએ મુલાકાત ન લીધી હોય. ભારત ભૂમિની એક તીર્થભૂમિમાં રહેલા કોઈ એવા શ્રેષ્ઠ પુરુષો નહોતા કે જેને નીલકંઠવર્ણી મળ્યા ન હોય. હિમાલયની ટોચ ઉપરથી માંડીને હિમાલયની તળેટીઓ સુધી, ઊંડામાં ઊંડી ખીનથી માંડીને એવરેસ્ટના શિખરો સુધી, પૂર્વ પશ્ચિમ ઉત્તર ને દક્ષિણના ખૂણે ખૂણાઓ સુધી, નેપાળથી માંડીને ટિબેટ સુધી, માન સરોવરના કિનારાઓ સુધી ભગવાન શ્રી હરિએ તમામ સ્થાવર તીર્થોની યાત્રા કરી. યાત્રા દરમિયાન શ્રેષ્ઠ પુરુષોનો જેનો જેનો જે જગ્યાએ જેવી રીતે સાંભળ્યું એને પ્રત્યક્ષ મળવા માટેનો પ્રયત્ન કર્યો. અને શ્રીજી મહારાજ ફરતા ફરતા લોજ જેવા ગામડાની અંદર એક નાનું મુઠ્ઠી જેવડું ગામડું ગાર માટીના ઓરડામાં રહેતા ધર્મ જ્ઞાન ભક્તિને વૈરાગ્ય સંપન્ન ભગવાનના એકાંતિક પુરુષ સદગુરુ મુક્તાનંદ સ્વામી જેવા સંતને જ્યારે દર્શન કરે છે, શ્રીજી મહારાજ કહે છે, હજુ સ્થાવર એવી દ્વારકા જવાનું શ્રીજી મહારાજને બાકી છે, દ્વારકાની યાત્રા હજુ બાકી છે. દ્વારકા જતા લોજમાં આવ્યા છે, મુક્તાનંદ સ્વામીના દર્શન કર્યા, શ્રીજી મહારાજ બોલી ગયા, અઠે દ્વારકા. આપણા ઈષ્ટદેવ પણ આ મહારાજનો મત મહારાજે વચનાવતમાં રજૂ તો કર્યો, પણ એમના જીવનના ચરિત્ર દરમિયાન પણ એવું જ દેખાય છે કે શ્રીજી મહારાજને કોઈ સ્થાવર તીર્થો નથી બાંધી શક્યા. ભલે આલિશાન સ્થાવર તીર્થો હતા, ભલે એ સ્થાવર તીર્થોને મહાત્મ્ય શાસ્ત્રોમાં લખ્યું છે એટલું અબજો ઘણું છે, ગંગાના કિનારાઓ, યમુનાના કિનારાઓ, હિમાલયના શિખરો, એના મહિમાઓ કેટલો શાસ્ત્રમાં લખ્યો છે, એનો મહિમા કેટલો લખ્યો છે, કેટલો લખ્યો છે. જગન્નાથપુરી આદિ તીર્થો, દ્વારિકા આદિ તીર્થો, માન સરોવર આદિ તીર્થો, પુલહાશ્રમ આદિ તીર્થો, એનો મહિમા શાસ્ત્રમાં કેટલો મોટો લખ્યો છે. એ કેવી પુણ્ય પુણ્ય ભૂમિ છે, કેવી દૈવી ભૂમિ છે. છતાં પણ શ્રીજી મહારાજે તમામ ભૂમિઓમાં તપ ચોક્કસ કર્યું છે, ભજન ચોક્કસ કર્યું છે, પણ શ્રીજી મહારાજે પોતાનું ઠરવાનું ઠામ
એ તીર્થક્ષેત્રમાં એક પણ ક્ષેત્ર નક્કી ન કર્યું, અને જે તીર્થક્ષેત્ર શાસ્ત્રોમાં પૂર્વે લખાયેલું નથી એવું લોજ જેવું નાનું ગામ, મુક્તાનંદ સ્વામીને સદગુરુ રામાનંદના ચરણોથી અંકિત થયેલું એક નાનું ગામ જેનું વર્ણન પૂર્વેના કોઈ શાસ્ત્રોની અંદર નથી કે આ બહુ મોટું તીર્થ છે, એવા ક્ષેત્રને શ્રીજી મહારાજે આખા ભારતના તમામ તીર્થો કરતાં મહાન તીર્થ જાણીને, દ્વારિકા કરતાં પણ મોટું તીર્થ જાણીને અઠ્ઠે દ્વારકા કરી નીલકંઠવણની રોકાઈ ગયા. એની પાછળનું કારણ એક જ હતું, સદગુરુ મુક્તાનંદ સ્વામી જેવું નૈમિક શારણ્ય ક્ષેત્ર. મહારાજે પોતાના જીવનથી પણ મને અને તમને એમ સમજાવ્યું કે જ્યાં ભગવાનના આવા એકાંતિક સાધુ છે ત્યાં આગળ રહેવું, ત્યાં આગળ ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય એવા સંતના ઉપદેશથી મેળવવા, એવા સંતને મન કર્મ વચને રાજી કરવા. શ્રીજી મહારાજ નીલકંઠવણની સ્વરૂપે લોજમાં કેમ રહ્યા છે? મુક્તાનંદ સ્વામી કે નીલકંઠ, પોદળા સરજુદાસ, પોદળા લઈ આવો, પોદળા લઈ આવે. સરજુદાસ, લાકડા લઈ આવો, લાકડા લઈ આવે. સરજુદાસ, હા અત્યારે આ બધા યાત્રાથી આવે છે એના માટે રસોઈ કરો, ત્યારે સરજુદાસ રસોઈ કરવા બેસે. જે જે કહેતા તે કામ જ કરતા, નટવર રહેતા નમતા રે, મોહન મુજને ગમતા. મુક્તાનંદ સ્વામીએ લખ્યું. શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામીને એકદમ ગુલામ તરીકે રહ્યા, એકદમ બાળક તરીકે રહ્યા, એને એકદમ શિષ્ય તરીકે રહ્યા, દ્રઢ મન કરીને રહ્યા. એ મહારાજ આપણને શીખવાડે છે ભગવાનના એકાંતિક પુરુષ જ્યાં મળે ત્યાં. નૈમિક શારણ્ય ક્ષેત્ર જાણવું, મહારાજે રામાનંદ સ્વામીને પત્ર લખ્યો ત્યારે લખ્યું, હું તમારા નિષ્કપટ અને પવિત્ર સંતો જાણીને એની વચ્ચે એટલા માટે રહ્યો છું કે તમારા દર્શન મને થાય અને તમે મને પ્રત્યક્ષ શ્રીકૃષ્ણના દર્શન કરાવો, આ ઈચ્છાના કારણે હું એમની ભેગા રહ્યો છું. મહારાજે પોતાનું સ્ટેટમેન્ટ આપ્યું એની અંદર, તમારા પવિત્ર અને નિષ્કપટી સાધુઓને જોઈને હું રહ્યો છું. શ્રીજી મહારાજે નૈમિક શારણ્ય ક્ષેત્રની અંદર પણ પ્રવેશ કરેલો હતો, પણ મહારાજને રોકાયા નહીં. મહારાજનું નૈમિક શારણ્ય ક્ષેત્ર એટલે એકાંતિક પુરુષ, એ જ મહારાજના મતે નૈમિક શારણ્ય ક્ષેત્ર છે. મહારાજ કે એ નૈમિક શારણ્ય ક્ષેત્ર જે છે ત્યાં આગળ ઇન્દ્રિયોની ધારાઓ બુઠ્ઠી થઈ જાય ત્યારે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ પંચ વિષયને વિશે ક્યાંય પ્રીતિ રહે નહીં. જ્યારે કોઈ રૂપવાન સ્ત્રી દેખાય, વસ્ત્ર અલંકાર આદિ કરતી સુંદર પદાર્થ દેખાય ત્યારે મૂળગો એના મનમાં અતિશય અભાવ આવે, અભાવ આવે. ત્યાં ઇન્દ્રિયોની ધારાઓ કુંઠિત થઈ જાય, એને અભાવ આવવા લાગે, જગતના વિષયો ભોગવવા ન ગમે. જ્યારે ભગવાનના મોટા પુરુષના શબ્દ મળે છે, ભગવાનના મોટા પુરુષ એનો સમાગમ મળે છે ત્યારે ગમે એવો જીવ હોય એને જગતનું પ્રધાનપણું ટાળી નાખે છે, ટાળી નાખે છે. સદાશિવ શેઠની વાત મોજૂદ છે સત્સંગની અંદર. ખંભાતની અંદર 60,000 રૂપિયાની જેને હવેલી બનાવી, 60,000 રૂપિયાની નકશીકામવાળી લાકડાની હવેલી બનાવી, અને સદાશિવ શેઠને એમ થયું એ હવેલીની રચના કરતાં કરતાં જે સદાશિવે ભગવાનનો સંતોનો સમાગમ કરેલો હતો, જેના હૃદયમાં ભગવાન હતા, પણ હવેલીની વિટંબનાની અંદર હૃદયમાંથી ભગવાન ખસી ગયા, હવેલી રમવા લાગી. સદગુરુ ગોપાળાન સ્વામીના એક આદર્શ શિષ્ય સદગુરુ ગોપાળાન સ્વામીને 60,000ની આ હવેલીમાં પધરામણી કરાવવી, સ્વામીને આ નકશીકામવાળી હવેલી બતાવવી, અને સ્વામીને બતાવું તો સ્વામી બીજા 2-5 આગળ પણ મારી વાત કરે, મારી વાહવા ખંભાતમાં થાય, આવા બધા સંકલ્પ વિકલ્પો વચ્ચે એનો આત્મા ઘેરાઈ ગયો, કહેતા એનું મનોમય ચક્ર જબરજસ્ત સ્પીડની અંદર ચાલવા લાગ્યું. ગોપાળન સ્વામી પાસે આવીને સ્વામીને કહે છે, સ્વામી હવેલીમાં પધરામણી કરવા પધારો. સ્વામી કહે છે, શેઠ હવેલીએ પધરામણી કરવા તો જશું, પણ થોડાથી કથા વાર્તા સાંભળો. સંસ્કારો કથા વાર્તાના પડેલા અને કથા વાર્તા સાંભળવા બેઠા. સ્વામીને થયું કે આના હૃદયમાં હવેલી ખડકાઈ ગઈ છે અને મારે હળગાવી પડશે. સ્વામી કથા વાર્તા દરમિયાન વાતો કરે, સદાશિવ આ પૃથ્વી ધૂળની છે, એમાંથી થયેલા ઝાડવા ધૂળના છે, એમાંથી થયેલા લાકડા અને પાટડા ધૂળના છે, એમાંથી થયેલી હવેલીઓ કે કોઈપણ પ્રકારના રાચ રચીલા ફર્નિચર બધા ધૂળના છે અને ધૂળ ધૂળમાં મળી જવાની છે. સદાશિવ ધૂળ ધૂળમાં મળી જાય તો કાંઈ દુઃખ થાય? સદાશિવ કે સ્વામી દુઃખ ન થાય. બીજે દિવસ સ્વામી ફરીથી વાતનું મિસ લઈને પાછા વાત ઉપાડે,
પૃથ્વી ધૂળની, ઝાડવા ધૂળના, લાકડા ને પાટડા ઢોળના. આમ સ્વામી વારે વારે રટન કરાવે એમાં 3-4 દિવસ પછી સદાશિવની હવેલી બળી. ચાકર ચિઠ્ઠી લઈને આવ્યો. સ્વામીએ ગાદી નીચે ચિઠ્ઠી મૂકી દીધી. ચાકર પાસેથી લઈને સદાશિવને વંચાવી નહીં 15-20 દિવસ સુધી સ્વામીએ એકનો એક જ પાઠ આપ્યો. પછી સદાશિવને સ્વામી કે, સદાશિવ આ તું 60,000ની હવેલી જે કરી છે ને આ પધરામણી કરાવવાનું કહે છે, વારે વારે પૂછે છે ક્યારે જવું છે, પણ જો કદાચ સદાશિવ હવેલી સળગી જાય તો? સદાશિવ કે, સ્વામી જો હળગી જાય ને તો 6 મહિના તમારી ભેગારીને સમાગમ કરી સામે ધૂળ ધૂળમાં મળે એમાં શું? સ્વામીએ ચિઠ્ઠી કાઢીને આપી આ વાંચ. આ નૈમિક સારણ્ય ક્ષેત્ર કરી શકે, એ જગતના સ્થાવર તીર્થો ન કરી શકે, જંગમ તીર્થ એવું નૈમિક સારણ્ય ક્ષેત્ર મોટા પુરુષ મળ્યા હોય તો આ સમજણને આપી શકે, બીજો ન આપી શકે, બીજો ન આપી શકે. સદાશિવને જ્યારે 4 ધામની યાત્રાએ જવું હતું પોતાના સંબંધીઓ સાથે, સ્વામીને કે, સ્વામી શું લઈ આવું? સ્વામી કે, એક કામ કર, અહીં બેઠો સમાગમ કર. ના સ્વામી, હું, મારે તો ગોઠવાઈ ગયું છે, તો તમે કોને હું લાવું? સ્વામી કે, મારા જેવો એક સાધુ લઈ આવજે. બધા ધામોમાં ફર્યા, જે સારો દેખાય ત્યાં ચેક કરે, પણ ખબર પડે કે ના ના ના, આપણા સત્સંગમાં જેવા મહારાજે તૈયાર કર્યા છે એવા તો આ નથી. 2-4 મહિને પાછા આવે, સ્વામીને દંડવટ કરે. સ્વામી કે, મારું હપેતરું લાવ્યો? અરે સ્વામી, બધે ફર્યો પણ તમારા જેવા સાધુ ન મળ્યા. સ્વામી કે, એના કરતાં અહીં રહીને કથા વાર્તા સાંભળી હોત તો તારા જીવની કેટલી કસર ટાળત. માટે સ્થાવર તીર્થોનો નિષેધ નથી, સ્થાવર તીર્થોમાં દર્શન માટે જવું જોઈએ એનો મહિમા છે. સ્થાવર તીર્થો છે એ બધાય પ્રસાદીના જે સ્થાનો હોય, મહારાજના અવતાર સ્વરૂપોના જે જે પ્રસાદીના સ્થાનો છે બધાય વંદનીય છે. એને એ તીર્થોમાં જવાથી, એ તીર્થોની ધૂળને માથે ચડાવવાથી, જે નદી તળાવ નાળાઓ એમાં જ્યાં જ્યાં ભગવાને સ્નાન કર્યું છે, ભગવાનના મોટા પુરુષોએ સ્નાન કર્યું છે, જે તીર્થરૂપ બન્યા છે, એમાં સ્નાન કરવાથી પાપ ધોવાય છે, દુષ્કૃતોનો નાશ થાય છે. પરંતુ સુકૃત માટેની વૃત્તિ, સુકૃત કરવા માટેની વૃત્તિ, દૈવી ભાવ માટેની વૃત્તિ, એ કોઈ ગંગા યમુના કે કોઈ સ્થાવર તીર્થની તાકાત નથી કે જીવની વૃત્તિને, જીવની વૃત્તિને ભગવાનમય બનાવે, જીવની વૃત્તિને દૈવી બનાવે, જીવની વૃત્તિને સુકૃતો જ કરે એવી બનાવે એવી કોઈ સ્થાવર તીર્થમાં તાકાત નથી. જો એવું હોત, જો એવું હોત તો સચ્ચિદાનંદ સ્વામી દર્શન માટે ગયા દ્વારિકા, 11 દિવસના ઉપવાસ સ્વામીને કરવા પડ્યા. પૈસા માગતા હતા, દર્શન માટે પૈસા માગતા હતા, દર્શન કરવા હોય તો રૂપિયા જોઈએ. જો એવું જ હોત કે તીર્થ, સ્થાવર તીર્થોમાં રહેવાવાળા બધાની વૃત્તિઓ બહુ જ સુકોમળ અને ભગવાનમય બની જતી હોત તો તીર્થોમાં રહેવાવાળા બધાય ભગવાનને પામી ચૂકેલા હોત ને ભગવાનમય હોત, પણ એવું દેખાતું નથી. પ્રેક્ટિકલ પણ નથી દેખાતું, શાસ્ત્રમાં પણ નથી દેખાતું, વર્તમાન કાળે પ્રત્યક્ષ પણ નથી દેખાતું, ને ભૂતકાળમાં, ઇતિહાસોમાં, શાસ્ત્રોમાં નજર નાખતા પણ નથી દેખાતું. જગન્નાથપુરીને વિશે મહારાજ કે, અમે મૂર્તિમાં પ્રવેશ કરીને રહેતા, પૂજારીના ભક્તિભાવને જોતા અને છળ કપટને પણ જોતા. તો એ મૂર્તિ, જગન્નાથ ભગવાનની મૂર્તિની રોજ પૂજા કરવાવાળો ભક્તિભાવને પણ મહારાજ જોતા હતા એમાં રહીને, તો છળ કપટ કેમ કરતો હતો? એ રોજ જેને વાગા ધરાવે છે ભગવાનનો સ્પર્શ કરવાથી એના છળકપટની વૃત્તિ બળી કેમ ન ગઈ? એ કાર્ય મેન જે કરવાનું છે, એ કાર્ય એ કરવાનું છે કે પોતાની વૃત્તિને સુધારવાની છે, પોતાના ઇન્દ્રિયોની વૃત્તિઓને સુધારવાની છે, પોતાના મનોમય ચક્રના ફેરને સુધારવાના છે, એ કરવાનું છે. અને એ કાર્ય જે થઈ શકે છે એ કેવળ ને કેવળ જંગમ એવા ભગવાનના એકાંતિક પુરુષ રૂપી તીર્થથી જ આ કાર્ય થઈ શકે છે. જો એ કાર્ય, જો જંગમ તીર્થથી જ એ કાર્ય શક્ય, સ્થાવર તીર્થથી એ કાર્ય શક્ય હોત તો શ્રીજી મહારાજને 500 પરમહંસો આ પૃથ્વી પર લઈને આવવાની કોઈ જરૂર જ નહોતી. મહારાજે જ્યારે સંકલ્પ કર્યો છે કે અક્ષરધામમાંથી મારે પૃથ્વી પર જવું છે, ત્યારે મહારાજે સૌથી પહેલાં અક્ષરધામના મુક્તોને કીધું, તમારે બધાને મારી યારે આવવું પડશે, કારણ કે એકાંતિક ધર્મને તમે પાળશો
અને બીજાને પડાવશો, તમે વાતને સમજતા હશો તો બીજાને સમજાવશો, નહીં તો મહારાજ અહીં એકલા આવ્યા હોય અને મહારાજ મોટા મોટા તીર્થો રચી દે પોતાના પ્રસાદીના, મહારાજ કે બસ આ તીર્થોમાં તમે રહો એટલે તમારું બધું પૂરું. પણ મહારાજે એમ નથી કર્યું. મહારાજે સ્થાવર તીર્થોનો મહિમા તો છે જ, ભગવાનના પ્રસાદીના સ્થાનોનો મહિમા છે જ, એ કોઈ દી ઘટવાનો નહીં. સૂર્યને ચંદ્ર તપશે ત્યાં સુધી એ બધું અક્ષરધામ તુલ્ય એ બધા સ્થાનો રહેવાના, અક્ષરધામ તુલ્ય સ્થાનો, એનો બહુ મોટો મહિમા છે. પરંતુ જીવની વૃત્તિઓને બદલવાની છે ને, એની અંદર તો ભગવાનને એકાંતિક પુરુષ જોઈએ, વાતનો કરનારો જોઈએ, રોકટોકનો કરનારો જોઈએ. શ્રીજી મહારાજ એટલે કે છે એવું નૈમિક શારણ્ય ક્ષેત્ર, મહારાજ કે નૈમિક શારણ્ય ક્ષેત્ર જ્યાં દેખાય, જે જગ્યાએ એવી ઇન્દ્રિયોની ધારાઓ ઘસાઈને બુઠ્યો થઈ જાય ત્યાં નૈમિક શારણ્ય ક્ષેત્ર જાણવું, અને એવું સંતના સમાગમ રૂપી નૈમિક શારણ્ય ક્ષેત્ર જ્યાં દેખાય ત્યાં કલ્યાણને ઈચ્છવું, કલ્યાણ ત્યાં ઈચ્છવું. મારે મારા જીવનું આત્યંતિક કલ્યાણ કરવું છે તો શ્રીજી મહારાજ કે પહેલામાં પહેલું ભગવાનને એકાંતિક પુરુષ ગોતો, એકાંતિક પુરુષ જ્યાં રહેતા હોય ત્યાં નૈમિક શારણ્ય ક્ષેત્ર જાણો, એવા મોટા એકાંતિક પુરુષ ભેગા એનો સમાગમ કરો. એક દિવસમાં નક્કી ના કરી લેશો ટાઢું ના થયું, બે દિવસમાં નક્કી ના કરશો ટાઢું ના થયું, કારણ કે જેમ બે મહિના ફેર સ્વામીએ જેમ કીધું ને ઓલા તુલસીદાસભાઈને કે બે મહિના જે આગલો ફેર છે ઉતારીશ, અને ભાઈ બે મહિના પાછા ચોખ્ખું થયા પછી વાતો સાંભળો ત્યાર પછી એ મારો ફેર ચડશે. 80 કિલોમીટર રોંગ દિશામાં જતા રહ્યા તો પહેલાં રાઇટમાં જવા પહેલાં 80 એ તો પાછું આવવું પડે ને પછી શરૂ કરે ત્યાર ન્યા જાય. એમ કોઈ કોઈ મોટા એકાંતિક પુરુષની ભેગા જઈને બહેન કે મને તો હૃદયમાં ટાઢું કંઈ થયું નહીં, તે બે મિનિટમાં ટાઢું ના થાય, જન્મોજન્મના કાટ કેટલા ચડ્યા છે. નિરંજનાનંદ સ્વામી પાસે બેસે તો મહારાજ પાસે બેન સમાધિનું સુખ વર્તે એવું સુખ વર્તે, પણ સ્વામી કે વર્તે કોને, વર્તે કોને. જો નૈમિક શારણ્ય ક્ષેત્રરૂપી મોટા એકાંતિક પુરુષની ભેગા ઇન્દ્રિયોની ધારાઓ કુંઠિત થઈ ગઈ હોત તો મોટા મોટા સદગુરુઓ પૂર્વે મહારાજ વખતના જે થયા એની ભેગા રહેવાવાળા જેટલા હતા એ બધાય ભ્રમરૂપ થઈ જવા જોઈએ. પણ એવું નથી થયું, એવું નથી થયું. કારણ શું હતું? કારણ એ હતું કે એને એ નૈમિક શારણ્ય ક્ષેત્રમાં કોઈ શ્રદ્ધાને વિશ્વાસ નહોતો. એને સંતરૂપી નૈમિક શારણ્ય ક્ષેત્રની અંદર પોતાનો શ્રદ્ધાને વિશ્વાસ નહોતો મૂક્યો, એમાં તર્ક વિતર્ક મૂક્યા હતા. નૈમિક શારણ્ય ક્ષેત્રરૂપી મોટા પુરુષ સાથે તર્ક વિતર્ક, નૈમિક શારણ્ય ક્ષેત્રરૂપી મોટા પુરુષમાં શંકા કુશંકા, નૈમિક શારણ્ય મોટા પુરુષને વિશે આડોળાઈ અવળાઈ, એના અભાવ, એનો અવગુણ, એનો દ્રોહ, આ બધું કર્યું હતું. એને કોઈ દિવસ ઇન્દ્રિયોની ધારાઓ કુંઠિત ન થાય. એને તો ઇન્દ્રિયોની ધારાઓ કુંઠિત થવાની જગ્યાએ એવા મોટાની ભેગા જેટલું આ આગળ ગણાવ્યું એટલું કરે ને, એમ એની ઇન્દ્રિયોની ધારાઓ કુંઠિત થવાની જગ્યાએ વધારે તીક્ષ્ણ થાય, વધારે તીક્ષ્ણ થાય, વધારે એનું કલ્યાણ બગાડવામાં એ મદદરૂપ થાય, એને નરકે જવાની અંદર એને મદદરૂપ થાય, ભૂતની યોનીને પામવામાં એને મદદરૂપ થાય, આવી દશા થાય. માટે મોટા પુરુષ ભેગા જે આત્યંતિક કલ્યાણની ઈચ્છાથી રહે છે, એવું નૈમિક શારણ્ય ક્ષેત્ર રૂપી મોટા સંત જ્યાં દેખાય ત્યાં એને જોયું કે આ પહેલાં આવો નહોતો પણ આને ઇન્દ્રિયો અંતઃકરણ કેવા શાંત થઈને કેવા ભજન કરે છે, આના કેવા કરે છે, આના કરે છે, આ કરે છે, આ કરે છે, ઓહો આટલા બધા જો આમ ભજન કરે છે તો આ નૈમિક શારણ્ય ક્ષેત્ર છે. અને પછી એ પોતે મન દ્રઢ કરીને ત્યાં રહે. મહારાજે કહ્યું એવું જ્યાં દેખાય ત્યાં કલ્યાણને ઈચ્છું, ત્યાં અતિ દ્રઢ મન કરીને રહેવું. અતિ દ્રઢ, એક તો દ્રઢ શબ્દમાં જ અતિવાચક જ છે દ્રઢ શબ્દ, છતાં પણ શ્રીજી મહારાજ કે અતિ દ્રઢ મન કરીને રહેવું. કારણ અતિ દ્રઢ મન કરીને એટલા માટે રહેવું કે આ મન છે ને પાછું ચગડોળે ચડાવે, કારણ કે જીવ એટલો ચોખ્ખો હોતો નથી. એટલે મોટા સંત ભેગા છે ને, મોટા સંત જો રોકે ટોકે કંઈક તાપ આપે થોડો ઘણો ચોખ્ખો કરવા માટે, તો હવે મોટા સાધુને પડતા મૂકે કે કંઈ નહીં, ઘણું દુનિયામાં બીજું છે. એટલે દ્રઢ મન કરીને પાછું ત્યાં એને રહેવું પડે. એ મોટા સાધુ જેમ કહેતા હશે જેમ કરતા હશે એમાં હિત જ હશે. પછી પેલા ગોખરવાડા ગામમાં ગુણાદિદાન સ્વામી ગયા
અને હરખા પટેલ આખા મંદિરનું કારભારું કામ ને બધું પોતે કરતા હતા, બધો ખર્ચો એ પોતે કરતા હતા, મોદીઆ પોતે નાખ્યા હતા. ગારાવાળા પગ લઈને આવ્યા અને સ્વામીએ કીધું, પટેલ પગ ધોઈને જરા આવો, આ ઠાકોરજીનું મોદીયું બગડે નહીં. ત્યાં તો પટેલને થઈ ગયું કે મોદીયું છે તો અમારું છે, અમે નાખ્યું છે, ખર્ચો અમે આપ્યો છે, સ્વામીને ક્યાં લાવવાનું છે, હું કરવા કીધું, હવે જાઉં પગ ધોવાશે તે દી આવીશ. તે મંદિર આવ્યો જ નહીં. સ્વામીએ જઈને દંડવટ કર્યા, ભાઈ અમે તો ફરતારામ સાધુરામ ગમે ત્યારે જતા રહેશું, તમારું મંદિર છે, તમે આવો, આવે એ બીજો. આ દ્રઢ મન કરીને રહ્યો ન કહેવાય, દ્રઢ મન કરીને રહ્યો ન કહેવાય. દ્રઢ મન કરીને રહ્યો એ કહેવાય કે ગમે એવી પરિસ્થિતિ થાય, મોટા સાધુ ગમે એવી આજ્ઞા કરે, ગમે તે પરિસ્થિતિમાં આજ્ઞા કરે, તો પણ એને પોતાનું હિત માને, હિત માને. રાજકોટની અંદર માવજીભાઈ કરીને કડિયા હરિભગત હતા, બહુ સારા હતા, પણ પૂર્વનું પ્રારબ્ધ બહુ કઠણ. ઘરમાં બે છેડા ભેળા કરવાને એ એના માટે બહુ કઠણ હતા. ગુણાદિતાનંદ સ્વામી ઉપર એને બહુ હેત હતું. અવારનવાર જૂનાગઢ જતા, સ્વામીનો સમાગમ કરતા, દેહે કરીને નાની મોટી સેવાઓ કરતા. એક વખત ગુણાદિતાનંદ સ્વામીના મનમાં થયું કે માવજી ભગત સારો છે પણ વ્યવહારે નબળો છે, આનું દારિદ્ર, મહારાજાનું દારિદ્ર ટાળે. આવો સ્વામીએ કરુણામય સંકલ્પ કર્યો અને સ્વામીએ કીધું, અલા માવા તારા ખિસ્સામાં કેટલા રૂપિયા છે? માવજીભાઈ કે, સ્વામી રૂપિયા તો નથી પણ વાટ ખર્ચીના 4 આણા છે. સ્વામી કે, માવા તું સાધન રસોઈ આપ. માવજીભાઈએ કહ્યું, સ્વામી રસોઈ દેવાનું તો ઘણું મન થાય પણ પૈસા ક્યાં છે? સ્વામી કે, આ 4 આણા છે ને, હવે નૈમિક્ષાણ્ય ક્ષેત્ર કેટલું વાલું લાગે, હવે મોટા સાધુને વિશે શું ભાવ કલ્પાય. જો દ્રઢ મન કરીને રહેવાનો નિર્ધાર ના હોય તો એમ થાય કે મારે ભાડાના 4 આણા સ્વામી રસોઈમાં વપરાવે તો મારે જવું કેમ, આ સાધુ રસોઈનો લોભ લાગે છે, આવી કલ્પના થાય. આ જીવની બુદ્ધિ બધે આગળ હાલે એટલે કીધું, અતિ દ્રઢ મન કરીને રહેવું. બુદ્ધિનું ના માનવું, મનનું ના માનવું, બુદ્ધિન મન બેયને કહેવાનું, બે હરામી તમે બેસો, તમે લોકોએ આજ સુધી મારું જન્મોજન્મના કશું સારું કર્યું નથી, આ ભગવાનને આ મોટા સાધુ જ મારું સારું કરવા માટે અત્યારે મને મળ્યા છે ને, તો મને હવે એનું ધાર્યું કરવા દો ને, તમે એનું ધાર્યું કરો, મારું કલ્યાણ બગાડશો નહીં. આમ નૈમિક શારણ્ય ક્ષેત્રરૂપી મોટા સાધુ મળે પછી અતિ દ્રઢ મન કરીને રહેવું એ કેમ રહેવાય, એ મનને સમજાવવું પડે કે હરામી બેસ, તારું ડાપણ જાજુ ના કરીશ. બુદ્ધિને સમજાવવું પડે, બેસ તારું ડાપણ જાજુ ના કરીશ, તારી તાકાત નથી તું મારું કલ્યાણ કરે. મનને કહેવું પડે, તારી તાકાત નથી તું મારું કલ્યાણ કરે, મારું કલ્યાણ તો આવા મોટા સાધુ કરશે. એ કહે છે, એમ મારે કરવું છે ને, તમે કરવા લાગો, મને મદદરૂપ થાવ, મને આડા આવશો ને તો હું તમને મૂકી દઈશ બાજુ પર, આ ભગવાનના મોટા સાધુને નહીં મૂકું. આવું એ બેને ધમકી આપી દઈએ, એ મુમુક્ષુ નૈમિક સાન્ય ક્ષેત્રમાં દ્રઢ મન કરીને ટકી શકે. બાકી તો નૈમિક શારણ્ય ક્ષેત્ર તો જન્મો જન્મથી આપણને અનેક વખત મોટા પુરુષરૂપી મળ્યા, પણ જેદી તેદી આપણે મનનું જ ધાર્યું કર્યું છે, મનનું જ ધાર્યું કર્યું છે, જેદી તેદી આપણે બુદ્ધિનું જ ધાર્યું કર્યું, જેના કારણે નૈમિક શારણ્ય ક્ષેત્ર આપણને મળ્યું, છતાં પણ એમાંથી આપણે બહાર નીકળી ગયા. અને નૈમિક શારણ્ય ક્ષેત્ર એકવાર મોટા એકાંતિક પુરુષરૂપી નૈમિક શારણ્ય ક્ષેત્રને છોડી નીકળી જઈએ ને, ગંગાના કિનારાઓ આપણા કલ્યાણ ન કરી શકે. એમાં પાપ બાળવાની શક્તિ છે, પાપની વૃત્તિ બાળવાની તાકાત ગંગામાં નથી. સ્થાવર તીર્થોમાં આપણા દુષ્કૃતો પૂર્વ જન્મના છે ને બાળવાની તાકાત છે, પણ એ સ્થાવર તીર્થની અંદર દુષ્કૃત નહીં થાય એવી વૃત્તિને સર્જવાનું કાર્ય સ્થાવર તીર્થની તાકાત નથી. એ તાકાત કેવળ ભગવાનના એકાંતિક પુરુષોની છે, એકાંતિક પુરુષોની છે. એ તાકાત એમની પાસે જ છે, એમની પાસે જ છે. શંકા કુશંકા કર્યા વિના નિશંક થઈને વર્તે મોક્ષનો હેતુ છે. માવજીભાઈને સ્વામીએ કીધું, તારી પાસે 4 આણા તો છે. માવજીભાઈ હસીન કે, સ્વામી 4 આણામાં થોડી રસોઈ થાય, માવા રસોઈ તો તુલસીને પાંદડે થઈ જાય, આ 4 આણા તો બહુ કહેવાય. સ્વામી કે, એક કામ કર, મોદીખાને જા, 4 આણાના દાળિયા લઈ આવ, અને આજ મારે તારા દાળિયા ખાવાનો વિચાર થયો છે. હવે પાછી બુદ્ધિ દોડે કે આવડા મોટા સાધુ દાળિયા ખાવા મારા 4 આણા ઘેર જવાના છે,
એ પાછા વાપરી નાખશે, મારે તારા દાળિયા ખાવા છે. સ્વામીની આજ્ઞા થઈ એટલે માવજીભાઈ અરગ ભેર દાળિયા લેવા ગયા. રસ્તામાં એક સાધુ મળ્યા, એને પૂછ્યું, માવજીભાઈ ક્યાં જાઓ છો? માવજીભાઈએ કહ્યું, સ્વામીએ કીધું છે માટે દાળિયા લેવા જાઉં છું. સાધુને સ્વામી અરે ફાવતું નહોતું એટલે એને યુક્તિપૂર્વક કહ્યું, માવજીભાઈ સ્વામી તો ધર્મનિષ્ઠ સંત છે, એ વળી દિવસમાં એક જ વાર જમે, પછી અનાજ લેતા નથી, તમારા દાળિયા સ્વામી કેમ ખાશે? એમાંય વળી બજારના દાળિયા તો સ્વામી ખાશે જ નહીં, માટે ખોતી દોડાદોડ કરો માં. એને સ્વામી અરે નહોતું ફાવતું, પણ કેટલો સરસ રીતે સમજાવી દીધા. સ્વામી તો એકવાર અનાજ જમે છે, તમારા દાળિયા ખાય નહીં, અને એમાંય બજારના દાળિયા તો ખાય જ નહીં, ખાય જ નહીં. એવી રીતે યુક્તિપૂર્વક ઓલાના હૃદયની અંદર આવી વાત ઉતારવા મહેનત કરી. જો તો ખરા નૈમિક સારણ્ય ક્ષેત્રમાંથી પાછા પાડવાવાળા કેટલા તત્વ હોય, કેવી કેવી રીતના તત્વ હોય. ભગવાનના એક ભગત, એક મોટા સાધુ બહુ દૂર રહે, એના દર્શન કરવા જતા હતા. તેને એક હિતેચ્છુ મળી ગયો. અરે ભગત, એટલે દૂર દર્શન જવા કરવા જવાની કોઈ જરૂર નથી તમારે, અહીં આગળ આવવાના જ છે હમણાં 3 દીમાં, અહીં કરી લેજો ને. ઓલાને ઓલા મોટા સાધુ ક્યાં ત્યાં જવાના નહોતા, જે જગ્યાએ જવાનું હતું ને એ જવાના જ નહોતા, પણ ઓલાને ઓલા હરિભગતને જવા નહોતો દેવો. તો યુક્તિપૂર્વક ઓલાને કીધું, તમારે તો દર્શન જ જવું છે ને મોટા સાધુના, તે મોટા સાધુ અહીં જ આવવાના છે. આમ કરીને યુક્તિપૂર્વક ઓલાને જતો હતો ને, એને કોક લઈ જવાવાળો તૈયાર હતો, એની ગાડીમાં જગ્યા હતી, પણ આળસી નાખ્યો. ઓલાને એના ન્યા દર્શને જવાનું, ન્યા અહીં દર્શન થયા, ઓલાનો ઉદ્દેશ હતો એ પાર પડી ગયો. એમ આને યુક્તિપૂર્વક નાખી વાત કે દાળિયા તારા સ્વામી તો ના ખાય, એમાંય બહારના તો ખાય જ નહીં સ્વામી. માવજીભાઈ સાધુની યુક્તિ પારખી શક્યા નહીં. એને મન તો બધા સાધુ સરખા, એટલે સાધુની વાત સાંભળીને માવજીભાઈ પાછા વળી ગયા અને સ્વામી પાસે આવ્યા. આ નૈમિક સારણ્ય ક્ષેત્ર એ ભગવાનના એકાંતિક પુરુષને કીધા છે, સારંગપુરના 7મામાં બહુ સમજીને વિચારીને કીધા છે. લોય વર્તાલના 3જામાં વડવાનળ અગ્નિને વીજળી જેવા સત્પુરુષો ભગવાનના પરમ એકાંતિક પુરુષોને સિદ્ધ દશાવાળાને કીધા છે, બહુ વિચારીને કીધા છે. આ બધા વિવેકોને બરાબર હૃદયમાં ફિટ કરીને પછી સત્સંગમાં કલ્યાણના માર્ગે હાલવું. જો આ વિવેકોને ફિટ કર્યા વિના હાલતા હોય અને અમારે તો બધાય હરખા, તો કોઈક દિવસ નૈમિક સારણ્ય ક્ષેત્રરૂપી મોટા એકાંતિક છૂટવાની સંભાવના છે, સંભાવના છે. મહારાજને જેમ બીજા અવતાર જેવા કહેવા, એમ સ્વામી વાતોમાં કે મોટા સાધુ હોય, મોટા સાધુ એટલે સ્થિતિએ કરીને જે મોટા છે, એકાંતિક ભાવને જે પામેલા છે એવા મોટા સાધુ, અને બીજા સાધન દશાવાળાને સમાન કહેવા, મોટા એકાંતિક હરિભગત અને સાધન દશાવાળા બીજાને સમાન કહેવા, સ્વામી કે એ પણ દ્રોહ છે. કારણ કે એમાં કેટલા એના કલ્યાણ બગડી જાય. સાધન દશાવાળાના માઇન્ડ ગમે તે બાજુ ગમે ત્યારે જઈ શકે, અને જો બધું હરખું માનેલા હોય, પરમ એકાંતિકને એમાં ભેદ જ ન માનેલો હોય, તો કેટલાના કલ્યાણ અટવાઈ જાય. માટે એ વિવેક તો મુમુક્ષુએ પોતે શીખી રાખવો જોઈએ અને પોતે સમજી રાખવો જોઈએ. બધી વાત સાચી, પણ મહારાજ અને મોટા પુરુષ, નૈમિક સારણ્ય ક્ષેત્રરૂપી મોટા પુરુષ છૂટી જાય, એ ગૌણ થાય, એનું લેવલ મને બીજા જેવું મનાવા લાગે, એવું સમજાવા લાગે, સમજી લેવાનું કે આ જગ્યાએ હવે મારું નૈમિક સારણ્ય ક્ષેત્ર છૂટી જશે, અને જો છૂટી જશે તો કલ્યાણના માર્ગેથી હું ઘણો દૂર જતો રહીશ. સ્વામીએ પૂછ્યું, માવા દાળિયા લાવ્યો? માવજીભાઈ રસ્તામાં સાધુ મળ્યા ને એ બધી વાત કરી, એટલે સ્વામી સાધુની અવડાઈ જોઈને હસ્યાન કહ્યું, માવા લોકમાં કહે છે સારા કામમાં 100 વિઘ્ન, તને બલિરાજન પેઠે શુક્રાચાર્ય આડો આવ્યો ખરો, એ સાધુ નહોતો પણ એના જીવમાં તારા પ્રારબ્ધે પ્રવેશ કર્યો હતો, પણ આજે અમે તારા પ્રારંભનું કાંઈ હાલવા દેવા નથી, તું પાછો જા અને કોઈનું સાંભળ્યા સિવાય દાળિયા લઈ જા. માવજીભાઈ સ્વામીના વચને વાનિયાની હાટે ગયા. સોંગવારીનો જમાનો, 4 આનામાં ખોઈ ભરીને દાળિયા આવ્યા. માવજીભાઈ દાળિયા લઈને આવ્યા. સ્વામીએ ભંડારી ગોવિંદચરણદાસજીને કહ્યું, સાધુરામાં દાળિયાનો ભૂકો કરી નાખો અને ભૂકો પંક્તિમાં પીરસવાનો છે.
ગોવિંદ સ્વામીએ દાળિયાનો ભૂકો તૈયાર કર્યો. બપોર સંતોની પંક્તિ થઈ. દાળિયાનો ભૂકો સંતોના પત્તરમાં પીરસાયો. સ્વામીએ પંક્તિમાં ઊભા થઈને બોલ્યા, પરમહંસો, આજે આપણે આ માવાનું દારિદ્ર ખાઈ જવું છે. ભગવાન કૃષ્ણે ત્રણ મુઠ્ઠી તાંદુળમાં સુદામાને અડક સંપત્તિ આપીને એમાં માવાને ન્યાલ કરવો છે, માટે જમતી વખતે તમે બધા મહારાજને પ્રાર્થના કરજો. મહારાજે માવાના કઠણ પ્રારંભને દૂર કરી ન્યાલ કરે. પ્રગટ પુરુષોત્તમ નાયણના પવિત્ર સંતોભાઈ માવાના દાળિયા જમ્યા. સ્વામીના વચન અને પરમહંસોની પ્રાર્થનાથી માવાનું ભાગ્ય આડેનું પાંદડું ખસવાનું થયું. બે ચાર દિવસ પસાર થયા એટલે સ્વામીએ માવજીભાઈને કહ્યું, ઓલા માવા, તું જાતિનો કડિયો છો, સારો કારીગર છો, આમ બેસી રહે એમ ના ચાલે, તું કરાંચીએ કમાવા જા, કરાંચી જા અહીંથી. માવજીભાઈ કે, સ્વામી, તમે મારી નિર્ધનતાને જાણો તો છો, મારી પાસે કરાંચી જવા વાનના ભાડાની વાટ ખર્ચીની ફૂટી દમડી નથી, હું કરાંચી કેમ જાઉં? અને હું ત્યાં કોઈને ઓળખતોય નથી, મારી ઓળખાણ પીછાનેય નથી, મને કામે કોણ રાખે? સ્વામીએ કહ્યું, માવા, તારી માએ ઘંટીના થાળા નીચે કુલડીમાં 100 રૂપિયા દાટી રાખ્યા છે, તું એને મારું નામ લઈને કહેજે એટલે રૂપિયા કાઢી આપશે, એનાથી તારો ખર્ચાનો પ્રશ્ન હલ થઈ જશે, કરાંચી પહોંચ્યા પછી આગળનું કામ મહારાજ સંભાળી લેશે. દ્રઢ મન કરીને રહેવું, વિશ્વાસ, વિશ્વાસ કે આ મોટા પુરુષ કહે છે ને એમાં મારું હિત જ હોય. અને એ તો મૂરખ કહેવાય. જે વ્યક્તિએ, જે મુમુક્ષુએ પોતાના જીવનમાં 100 અનુભવ કર્યા હોય કે મને જ્યારે આ કીધું ત્યારે મને આમ થયું, મને જ્યારે આ કીધું ત્યારે મને આમ થયું, આ થયું ત્યારે મને આવો ફાયદો થયો, અહીં મારી આવી રક્ષા થઈ, એવા 100 પ્રસંગો, 150 પ્રસંગો, 200 પ્રસંગો કોઈ મુમુક્ષુને મોટા પુરુષના અનુભવાય પછી તો એને ખ્યાલ આવી જવો જોઈએ કે મારે અહીં દ્રઢ મન કરીને રહું તો હજુ મને વધારે પ્રાપ્તિ થશે. આ લોકની કે પરલોકની સંપત્તિનો વિચાર કે મને મોટા પુરુષે આમ કીધું, મેં આમ કર્યું તો મને એનાથી, શાસ્ત્રમાં ઘણી બધી સારી રીતે શાસ્ત્રની ગમ પડવા લાગી, મને શાસ્ત્રમાં રુચિ જાગવા લાગી, મને મોટા પુરુષે આમ આજ્ઞા કરી મને મહારાજમાં હેત વધવા લાગ્યો, મને મોટા પુરુષે આ આજ્ઞા કરી એનાથી મને આ લોકની અંદર પણ આવી આવી પ્રાપ્તિ થવા લાગી. એમ મુમુક્ષુએ જો હારમાળાઓ રાખેલી હોય ને તો આ દાળિયા લેવા જતા વચ્ચે બીજો દાળિયો આડો આવ્યો ને એમ ના થાય, એનાથી કોઈ દી ફરી ના જાય. એ તો માવજી ભગત જ્ઞાન સ્વામી પાસે ડાયરેક્ટ પૂગ્યા તો કામ થયું, બાકી હજુ જો એને કંઈક વધારે નાખી દીધું હોત તો માવજી ભગત સ્વામી સુધી પૂગત જ નહીં, તો નૈમિક શરણ્ય ક્ષેત્ર છૂટી જાત, સ્વામીનો સંકલ્પ જે હતો ને એ પૂરો ના થાત. મહારાજને મોટાના ઘણા રૂડા સંકલ્પ હોય પણ પ્રથમ પ્રકરણનું 72મું વચનામૃત, મહારાજ કે ભગવાનને સંતની નિષ્ઠામાં જેને કચાશ હોય ને એનું ભગવાન કે અમે રૂડું કરવાની ઈચ્છે ને તોય રૂડું નથી થતું, બીજાના રૂડે તો કેમ થાય. મહારાજ કે અમે રૂડું કરવા ઈચ્છીએ તો પણ જેને ભગવાનને સંતની નિષ્ઠામાં કસર છે ને એનું રૂડું ના થાય. અને ભગવાનને સંતની નિષ્ઠા જો પાકી હોય તો મહારાજ કે કાળ કર્મને માયા મળીને એનું ભૂંડું કરવાની ઈચ્છે તો પણ ભૂંડું ના કરી શકે, ભૂંડું ના કરી શકે. નૈમિક શરણ્ય ક્ષેત્ર મળ્યા પછી અગત્યની વાત એ છે દ્રઢ મન કરીને રહેવું. અને નૈમિક શરણ્ય ક્ષેત્ર મને મળ્યું જ છે એની શું સાબિતી? એટલી જ સાબિતી, જ્યારે આવા ભગવાનના મોટા એકાંતિક પુરુષ, એકાંતિક સાધુ મને નહોતા મળ્યા તે દિવસે મારું બોલવું, મારું જોવું, મારું સાંભળવું, મારું બેસવું, મારું ઊઠવું, મારું વિચારવું, મારું જોવું, મારું હસવું, મારું ખાવું કેવું હતું, મારી રોજિંદી ક્રિયાઓ કેવી હતી, મારી વિચારધારા કેવી હતી, મારું જીવન કેવું હતું, મારી દિનચર્યા કેવી હતી, આવા સાધુ મળ્યા પછી આજ મારું કેવું થયું છે, એમાં કંઈ સુકૃત ઉદય થયા છે, મને વ્રત તપ કરવાની ઈચ્છા આવા સાધુ નહોતા મળ્યા તેથી હતી, આજે થાય છે, એ વ્રત તપ સારી રીતે થઈ શકે છે, આ બધાયનું કારણ ક્યારથી શરૂ થયું? આવા સાધુ મળ્યા ત્યારથી. ઓકે, મને ફાયદો થયો, હા થયો. હું મોક્ષ માર્ગે આગળ ચાલ્યો, હા ચાલ્યો. પૂર્વે હતો એના કરતાં ઘણો આગળ ચાલ્યો, ઘણો આગળ ચાલ્યો. હજુ પહોંચી નથી ગયો, પહોંચી નથી ગયો. હજુ ઇન્દ્રિયોની ધારાઓ સંપૂર્ણ કુંઠિત નથી થઈ ગઈ, નથી થઈ ગઈ. થોડી થઈ ગઈ છે, હા થોડી થઈ ગઈ છે. તો થોડી થઈ ગઈ છે તો તમે રાઈટ પ્લેસ ઉપર છો, તમે રાઈટ વે ઉપર છો, તમે રાઈટ જગ્યાએ છો. હજુ એમાં જેમ આગળ જશો, આગળ જશો, આગળ જશો, આગળ જશો, શ્રદ્ધાને વિશ્વાસને નિષ્ઠાપૂર્વક જેટલા તીવ્ર વેગથી આગળ જશો એટલી જલ્દી ઇન્દ્રિયોની ધારાઓ કુંઠિત થશે. પણ વાત નક્કી છે
કે જો નૈમિક શરણ્ય ક્ષેત્ર હોય જ નહીં તો થોડીક પણ ધારાબુઠ્ઠી થાય નહીં. બ્રહ્માજીએ ચક્ર આપ્યું, એ ચક્ર આમ સીધું જમીન ઉપર જઈને આમ પડીને આમ એની ધારાઓ બુઠ્ઠી ના થઈ ગઈ, ફર્યું ઘણા સમય સુધી ફર્યું પછી બુઠ્ઠી થઈ પૃથ્વી પર પડીને. એમ પહોંચ્યા આપણે નૈમિક શરણ્ય ક્ષેત્રમાં, તરત બુઠ્ઠું ના થઈ જાય, ધીરે ધીરે થાય, ધીરે ધીરે થઈ જાય, વિશ્વાસ રાખવો પડે. આટલું બુઠ્ઠું થયું છે તો આગળ બુઠ્ઠું થશે, જગ્યા ઓકે છે. હવે આપણી કેટલી શ્રદ્ધા છે, કેટલો વિશ્વાસ છે, કેટલી નિષ્ઠા છે એની ઉપર આધાર છે. માવજીભાઈ ત્યાંથી રાજકોટ ગયા. માને જઈને કહ્યું, આપણા ગુરુ ગુણાનંદ સ્વામીએ મને કરાચી જવાની આજ્ઞા કરી, મારે કરાચી જવું, ખર્ચ માટે થોડા રૂપિયા જોઈએ છે. માએ કીધું, મારા પાસે રૂપિયા નથી, ક્યાંથી આપું? માવજીભાઈ કે, માં, સ્વામીએ કહ્યું ઘંટીના થાળા નીચે રૂપિયા દાટ્યા છે, કાઢી આપવાના છે. માવજીભાઈના માતૃશ્રીને ભારે આશ્ચર્ય થયું. એ રૂપિયાની મરણ મૂડીના હતા, જીવનભર મહેનત મજૂરી કરીને મેળવેલા હતા, પણ ડોશીને સ્વામીના વચનમાં વિશ્વાસ હતો, વિશ્વાસ કે સ્વામી તો બહુ મોટા છે. એને રૂપિયા કાઢી આપ્યા. માવજીભાઈ વેરાવળ બંદરેથી વાનમાં બેસીને કરાચી પહોંચ્યા. કરાચી જતા રહ્યા. મોટા પુરુષની આજ્ઞાએ 100 રૂપિયા લઈને અજાના વિસ્તારમાં, આ લોકનું પણ મોટા પુરુષ તો નૈમિક શરણ્ય ક્ષેત્રમાં, પરલોકનું એકલું નથી થતું, ઇન્દ્રિયોની ધારાઓ કુંઠિત થાય છે, એમ આ લોકમાંય સુખી થવાય છે. મોટાની આજ્ઞાએ કરીને થોડો વિચાર કરે તો ખબર પડે કે જે દી મોટા પુરુષો નહોતા મળ્યા તે દિવસે આપણા વ્યવહારો કેવા હતા, આ મહારાજને આ મોટા પુરુષો મળ્યા પછી આપણા વ્યવહારો કેવા થયા એના હિસાબ કાઢીશું ને તોય ખબર પડશે કે આ લોક પરલોકનો બેય જગ્યાએ નુકસાન નથી થયો, ફાયદો જ થયો છે. કરાચીમાં મુસાભાઈ કરીને એક શ્રીમંત ખોજા રહેતા હતા. મોટા મોટા અંગ્રેજ સાહેબો સાથે એનો ધરોબો હતો. જમીનની લેવેચ અને બાંધકામનો ધંધો કરતા હતા. એમને બાંધકામ માટે સારા કડિયા કારીગરની જરૂર હતી એટલે કરાચી બંદરે આવ્યા હતા. મહારાજ કેવું ગોઠવે મોટા પુરુષના વચને. આ બાજુ માવજીભાઈ કરાચી પહોંચ્યા, વાનમાંથી નીચે ઉતર્યા, માથે કાળી ટોપી, દિલ ઉપર કાળી બંડી, અર્ધી બાઈનું સફેદ પહેરણ, સાદું સફેદ પાટલું પહેર્યા હતા, ગળામાં કંઠીન માળા હતા અને કપાળમાં ભપકાદાર ભગવાનનો ચાંદલો, તિલક ચાંદલો હતો. હાથમાં બાંધકામના સાધનોની ઠેલી હતી, કડિયા હતા એટલે એમાં ચુનાઈડું, ઓળિંભો, હથોડી, ટાંકનો, કાટખૂનો આ બધા સાધનો હતા. માવજીભાઈ કરાચીમાં કોઈને ઓળખતા નહોતા. ક્યાં જવું, શું કરવું, કાંઈ સૂચતું નહોતું. એ તો બસ સ્વામીના વચન ઉપર વિશ્વાસ રાખીને કરાચી બંદર ઉતરી પડ્યા હતા. અને આને સદગુરુનો વિશ્વાસ કહેવાય, આને સદગુરુને મન સોંપ્યું કહેવાય, આ નૈમિક શરણ્ય ક્ષેત્રમાં દ્રઢ મન કરીને રહ્યો કહેવાય, આને કહેવાય વિશ્વાસ. મોટાના વચનમાં જેને વિશ્વાસ નથી એને નૈમિક શરણ્ય ક્ષેત્ર મળ્યું તોય શું, ના મળ્યું તોય શું, વિશ્વાસ જોઈએ. જેવા માવજીભાઈ ઉતર્યા એ જ વખતે મૂસા શેઠ કારીગર શોધવા બંદરે આવ્યા. એક અમેરિકાની અંદર 2 નંબરમાં આવવાવાળા વ્યક્તિઓ આજથી વર્ષો પહેલાં કેવા નાવડાને છાબડાઓમાં, કેવા જંગલોને વીંધીને, કયા કયા દેશમાં અજાણ્યા માણસો પાસેથી વગર વિઝાએ ગમે ત્યાં ઘૂસણખોરી કરીને અજાણ્યા માણસો મકાનોમાં લઈ જાય, રૂમોમાં રાખે, 15-15, 20-20, 25-25 દિવસ એક મકાનમાં, કેટલાકને તો 1-1 વર્ષ સુધી બીજા દેશોમાં રહેવું પડ્યું ને અડધેથી પાછા ઇન્ડિયા જતા રહ્યા હોય, કેટલાક 1 વર્ષે અમેરિકા પહોંચ્યા હતા. એક અમદાવાદ, વડોદરા, સુરત જેવા શહેરની અંદર 10x10ની ઓફિસ લઈને, ટુરિઝમની ઓફિસ લઈને બેઠેલો વ્યક્તિ, એને ઓફિસમાં સૌ પ્રથમ મળવા જાય ને ઓલો કે 50 લાખની અંદર અમેરિકા પહોંચાડી દઉં, આટલા દિવસ થશે ને આટલી વાર લાગશે, તરત એનો વિશ્વાસ મૂકીને માણસ અમેરિકા સુધી આવવા તૈયાર થાય. 1 વર્ષે પહોંચે તો પણ અમેરિકાના લીલા બોર્ડ જોવે, અમેરિકાનું બધું જોવે, અહીંયા આગળ 2 નંબરની અંદર નોકરી કરીને કેશ પૈસા કમાતો થાય, બીમાર પડે તો ડૉક્ટર પાસે દવા લેવા ન જવાય એવી પરિસ્થિતિ સર્જાય તો પણ વ્યક્તિને આનંદ થાય છે. વિશ્વાસ પેલા ઉપર કે મને અમેરિકા પહોંચાડી દીધો. રસ્તા વચ્ચે ને ગમે એટલી બીજી ઉપાધિઓ પડી, ઓલો કે આવું બોર્ડ લઈને ઊભો હશે, આવો વ્યક્તિ હશે, તરત બધા ઇતિહાસો જ્યારે સાંભળીએ છીએ ને ત્યારે એમ થાય કે એક જેને પોતાનો કોઈ પ્રકારનો કંટ્રોલ નથી એવો અસમર્થ વ્યક્તિ વચન આપે છે, હું તમને અમેરિકા પહોંચાડી દઈશ, એના વચનમાં વિશ્વાસ મૂકીને જીવ આટલું જોખમ ખેડવા તૈયાર થાય છે. મહારાજને મોટા આટલું જોખમ નથી ખેડવતા કલ્યાણના માર્ગમાં, એ આટલું જોખમ નથી ખેડવતા જેટલું અમેરિકા આવવા માટે જોખમ ખેડ્યું છે લોકોએ.
એમાંના અબજમાં ભાગનું મહારાજને મોટાના વચનમાં જો વિશ્વાસ રાખે ને તો નૈમિક શાણ્ય ક્ષેત્રરૂપી એમાં છેલ્લો જન્મ થઈ જાય, આ ક્ષેત્રમાં છેલ્લો જન્મ થઈ જાય. માવજી ભાઈ તો વિશ્વાસ ઉપર ઉતરી ગયા. મૂસા શેઠ કારીગર શોધવા બંદરે આવ્યા, માવજીભાઈને જોયા, દેખાવ ઉપરથી પારખી ગયા કે આ કારીગર લાગે. મૂસાભાઈએ માવજીભાઈને પૂછ્યું, ક્યાંથી આવો? જૂનાગઢથી. નામ શું? માવજી. કારીગર લાગો છો? હા. મૂસા શેઠે કહ્યું, મારું નામ મૂસાભાઈ, અમે જાતે ખોજા છીએ, બાંધકામનો ધંધો કરીએ છીએ, કારીગરની જરૂર છે, તમે મારે ત્યાં કામે આવશો? માવજીભાઈને થયું, આ તો મહારાજ અને સ્વામીના વચને કોઈને સામેથી મોકલ્યા છે, તુરત હા પાડી. મૂસા શેઠે સારે પગારે કામે રાખ્યા માવજીભાઈને. માવજીભાઈનું દિલ દઈને કામ કરતા, દરરોજ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિ પરવારીને પૂજા પાઠ કરતા, અત્યંત પ્રેમથી સ્વામી અને મહામંત્રનો જપ કરતા, આને નૈમિક શાણ્ય ક્ષેત્રમાં રહ્યો કહેવાય. બહાર કરાંચીમાં ગયા તોય પોતાના ધર્મ નિયમને પૂજા પાઠ પોતાના ગુરુનો આદેશ એકાંતિક પૂર્વનો આદેશ ન મૂક્યો. મૂસા શેઠ માનસ પારખું હતા, માવજીભાઈની કામની આવડતને પ્રામાણિકતા પીછાની લીધા અને માવજીભાઈને રોજ પૂજા પાઠ કરતા જોઈને મૂસાભાઈના અંતરમાં થતું કે માવજીભાઈ ખુદાની બંદગી કરે છે, માટે નેકદિલ ઇન્સાન છે, ખુદાનો બંદો પણ છે. દિવસે દિવસે માવજીભાઈમાં મૂસા શેઠનો વિશ્વાસ વધવા લાગ્યો અને મૂસા શેઠે માવજીભાઈ ઉપર રાજી થઈને ધીમે ધીમે બઢતી આપી અને એમને મુકરદમ બનાવ્યા, અર્થાત પોતાને ત્યાં કામ કરનારા બધા જ કારીગરોને એને ઉપરી બનાવી દીધા. માવજીભાઈનો પગાર અને આવક પણ વધવા લાગી. મૂસા શેઠ વૃદ્ધ થયા, દીવા તળે અંધારું. એ ન્યાયે શેઠના છોકરાઓમાં કાંઈ દમ હતો નહીં. મૂસા શેઠે માવજીભાઈને કહ્યું, માવજી મારે તને ધંધામાં ભાગીદાર કરવાનો વિચાર છે. માવજીભાઈએ કહ્યું, શેઠ તમે જાણો છો હું મજૂર માણસ છું, મારાથી ધંધામાં રોકાવાના પૈસા નથી. મૂસા શેઠ કે, માવજી મૂડી મારી મહેનત તારી, પછી કાંઈ વાંધો ખરો? માવજીભાઈ શેઠની વાત સાંભળીને આભા બની ગયા અને સીધી લોટરી લાગ્યું એમ એમને જ થયું. સાથે સાથે એ પણ થયું, મહારાજને સ્વામીની કૃપા સિવાય આ શક્ય નથી. આહા, નૈમિક શાણ્ય ક્ષેત્રમાં રહ્યું એ જ કહેવાય. પોતાના જીવનના જેટલા પગથિયા આગળ જાય, આ લોકના કે પરલોકના, જે થયું તે હરિએ કર્યું છે, મારું નામ તે ખોટું ધર્યું છે. આ બધુંય મારા મહારાજ કરે છે, આ બધુંય મારા ગુરુના વચને મારા મહારાજ કરે છે, મારા સદગુરુના આશીર્વાદથી આ બધુંય થાય છે. આવો જેને પડે પડે પોતાના મહારાજ અને પોતાના નૈમિક શાન્ય ક્ષેત્રરૂપી સદગુરુનો અહેસાસ હોય ને, આ લોક કે પરલોકની અંદર કોઈ જગ્યાએ કોઈની તાકાત નથી કે પાછો પડી શકે, પાછો એને કોઈ પાડી શકે. જીવમાં હોવું જોઈએ, ખાલી વાણીમાં નહીં, જીવમાં. જીવ સમજેલો હોવો જોઈએ, હું તો મહારાજને મોટાની ઈચ્છાથી જીવું છું, હું તો મહારાજને મોટાની ઈચ્છાએ ચાલ્યો જઉં છું, મારા જીવનના તમામ શ્વાસોના રચેતા મારા મહારાજ અને મને મળેલા મોટા પુરુષ છે. મારા જીવનમાં આવતા સુખ અને દુઃખના તમામ નકશાઓ મારા મહારાજ અને મારે મળેલા મોટા પુરુષના દોરેલા છે. આટલો વિચાર જો રહે ને, એ નૈમિક શાણ્ય ક્ષેત્રમાં દ્રઢ મન કરીને રહી શકે. માવજીભાઈને હા પડી એટલે શેઠ પહેલાં ચારાની ભાગ નક્કી કર્યો, પછી ધીમે ધીમે મૂસા શેઠે અડધો અડધ ભાગ આપ્યો. મૂસા શેઠે કંપનીમાં પોતાના નામની સાથે માવજીભાઈનું નામ જોડ્યું અને માવા મૂસાની કંપની આવું નામ રાખ્યું. માવા મૂસા, માવા ભગતનું નામ આગળ લાગી ગયું. માવજીભાઈને મૂસા શેઠની ઈમાનદારી અને આવડતને લીધે એમને મોટા મોટા કામ મળી રહ્યા. મોટા મોટા અંગ્રેજ સાહેબો પણ એમને કામ સોંપતા, એમની કામની કદર કરતા. અંગ્રેજ સાહેબોએ એમને કરાચીની ગોદી બાંધવાનું કામ સોંપ્યું. કરાચીમાં માવજીભાઈ અઢળક નાનું કમાના ચાર આનાના દાડિયામાં મહારાજને સ્વામીએ સુદામાની પેઠે એમને ન્યાલ કરી દીધા. આવા તો કેટલા સત્સંગના ઇતિહાસો છે અને વર્તમાન કાળે પણ એવા કેટલાય છે. સમય જતાં મૂસા શેઠ જન્નત નસીન થયા અને માવજીભાઈને થયું કે શેઠના છોકરાઓ સાથે હવે વધારે વખત નહીં ફાવે, એટલે અગમચેતી વાપરીને ધીમે ધીમે ધંધામાંથી નીકળી ગયા. ગુણાદિતાનંદ સ્વામીએ પણ એમને સાવધાન કર્યા હતા, માવજી હવે ખૂબ કમાનો, વધારે લોભ કરીશ નહીં, જેમ મૂડી ભેળી થઈ લઈને હવે દેશમાં આવતો રહે. સ્વામીએ દર્શન આપીને કહી દીધું. નૈમિક શાણ્ય ક્ષેત્રમાં રહેવું એટલે શું? સતત મોટા પુરુષ સાથેનો કોન્ટેક્ટ દુનિયાના છેડે ગમે ત્યાં પડ્યા હોય. નીલકંઠ વર્ની જ્યારે લોજમાં આવે ત્યારે મુક્તાનંદ સ્વામીએ રામાનંદ સ્વામીને પત્ર લખ્યો. નીલકંઠ વર્ની કેવા છે? રાખે છે ગુરુ ભાવય મમા, વૃત્તિ લાગી રહી છે તમમા.
ફરીથી બોલું છું. મુક્તાનંદ સ્વામીએ પત્ર લખ્યો, લા રાખે છે ગુરુ ભાવય મમા, વૃત્તિ લાગી રહી છે તમમા. નીલકંઠ વર્ણી એવા છે, ગુરુભાવ અમારામાં રાખે છે, વૃત્તિ તમારામાં રાખે છે, મુમુક્ષુ એવો જોઈએ. નૈમિક સારણ્ય ક્ષેત્રરૂપી મોટા એકાંતિક પુરુષ એની આજ્ઞાએ કરીને દુનિયાના કોઈ પણ છેડામાં રહેતો હોય, ત્યાગાશ્રમમાં હોય કે ગૃહસ્થાશ્રમમાં હોય, પણ એની વૃત્તિ સદાયને માટે પોતાના સદગુરુ છે, એ સદગુરુની સી આજ્ઞા છે, એ સદગુરુએ મને મહારાજમાં જોડવા માટેનું એમને કેવું તાન છે, એ મારી પાસે શું અપેક્ષા આજ્ઞાને ઉપાસના સંબંધી રાખે છે, એ બાજુ એની વૃત્તિ લાગેલી હોય. એ ગમે એટલો દૂર છે, લાખો ગાંવ દૂર છે સદગુરુથી, તો એ પોતાની પાસે જ એને સદગુરુ અનુભવાય છે. કરાંચી ક્યાં, ગુણાતીતાનંદ સ્વામી ક્યાં, પણ માવા ભગતની એક નિષ્ઠા હતી કે મારા ગુરુ મારી ભેગા છે. એ નૈમિક શાણ્ય ક્ષેત્રમાં રહ્યો, નૈમિક કરાંચી જેવો દેશ. એવા દેશની અંદર ગયા પછી પણ એના ધર્મ નિયમ અને ભક્તિ પાછા ન પડ્યા, કારણ કે ગુણાતીતાનંદ સ્વામીરૂપી નૈમિક શાણ્ય ક્ષેત્રમાં દ્રઢ મન કરીને રહેલા હતા. એટલા માટે જે મોટા પુરુષમાં દ્રઢ મન કરીને રહે છે ને, એ આ લોકમાંય દુઃખ્યો નથી થતો ને પરલોકમાંય ક્યારેય નથી થતો. એને આ લોકની સંપત્તિ મળે છે ને પરલોકની સંપત્તિ મળે છે, કારણ કે એની રક્ષણ સ્વયં મહારાજના મોટા એકાંતિક પુરુષો કરતા હોય છે, એવાના વચને મહારાજને કરવું પડે છે. એવું છે. ગુણાતીતાનંદ સ્વામી કીધું, લોભ ના રાખીશ, આવી જા. સ્વામીના વચને માવજીભાઈ દેશમાં પાછા આવ્યા, અઢળક નાનું લેતા આવ્યા. પૈસા ઘણાને મળે પણ પચવા બહુ કઠણ છે. આ તો સ્વામીનો રાજીપો હતો, સ્વામીનો સમાગમ કર્યો હતો ને, એટલે પૈસો પચાવી જાણ્યો. આટલી આટલી સંપત્તિ મળી પણ માવજીભાઈના અંતરમાં એનો કોઈ અભિમાન નહોતું. એને તો ખબર હતી, ચાર આણીના દાળિયામાંથી મને આ સ્વામી આવો બનાવ્યો છે. ખૂબ મોટી કમાણી જે કરેલી હતી, શ્રીજી મહારાજે બંધાવેલા બધા જ મંદિરોમાં કાયમી થાળ અને રસોઈ માટે અનામત ભંડોળો જમા કરાવ્યા હતા. પોતાની કમાણીમાંથી ખૂબ મોટી સખાવતો કરી હતી. જૂનાગઢને રાજકોટ ખાતે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીને સદગુરુ બાલમુકુંદા સ્વામીના દેખરેખ નીચે એમણે મોટા મોટા ઉત્સવ સમયાઓ કરાવ્યા, કથા પારાયણો કરાવી, બે દેશના આચાર્યો સંતોને ભેગા કર્યા. જે દિવસે રૂપિયો ગાળાના પૈસા જેવડો હતો, તે સમયે એમને સત્સંગના ઉત્કર્ષ માટે હજારો રૂપિયા વાપર્યા. એમને ત્યાં ચાર દીકરાઓ હતા, લક્ષ્મણદાસ, કરમસીદાસ, રામજીદાસ ને કરશનદાસ. એ પણ ભગવાન સ્વામિનારાયણના અનન્ય ભક્ત હતા. પોતાના પિતાશ્રીના પગલે પગલે એ પણ ચાલીને સત્સંગના ઉત્કર્ષ માટે એમને પણ છૂટે હાથે ખૂબ સેવા કરેલી. પણ માવા ભગતનું નામ સુવર્ણ અક્ષરે આ ઇતિહાસમાં લખાયું. એ માવા ભગતના જીવનથી એ જ વિચારવાનું છે કે સદગુરુના વચનમાં એ કેવા દ્રઢ મન કરીને રહ્યા, આલોક પરલોકમાં કેવા દ્રઢ મન કરીને રહ્યા. દામોદર ભગત, એને કોઈ સાધુ સાથે કાંઈ બોલાચાલી થઈને સાધુએ એને લાફો મારી દીધો. શ્રીજી મહારાજને ખબર પડી, એટલે શ્રીજી મહારાજ કે મારા સાધુ આવી રીતે ક્રોધ કરે અને આવી રીતે હરિભગતને મારે ના પોષાય. સભામાં કે જે સાધુ એ ઊભા થાવ. મહારાજ કે દામોદર ભગતની માફી માગો. દામોદર ભગત કે મહારાજ ઊભા રહો, એ સાધુ મારી માફી માગે, પહેલાં હું તમને પ્રશ્ન પૂછું, કોઈ માં પોતાના દીકરાને મારે તો શું એને માફી માગવી પડે? મહારાજ કે ના. કોઈ ઇતિહાસોમાં મહારાજ આવું છે? તો કે ના. તો મહારાજ સાંભળી લો, આ સાધુ છે, મારી માં છે. એ જો અમને રોકે ટોકે નહીં, એ જો રોકે ટોકે નહીં, તો તમને વાલા અમને કોણ બનાવશે પ્રભુ? તો મારી માને મારી પાસે માફી ન માગવાની હોય. તમારા સુધી ફરિયાદ કદાચ જેને કરી એની ભૂલ છે. આ નૈમિક શરણ્ય ક્ષેત્ર સંતના મોટા એકાંતિક પુરુષરૂપી નૈમિક શરણ્ય ક્ષેત્રમાં આડું કોણ આવે છે? દ્રઢ મન કરીને રહેવામાં આડું કોણ આવે છે? પોતાની બુદ્ધિ આડી આવે છે, સત્સંગનો કુસંગાળો આવે છે. જે મહારાજને મોટાની વાત એમાં દોષારોપણ કરીને આપણને મહારાજમાંથી મોટા પુરુષની નિષ્ઠામાંથી પાછા પાડે, એ સત્સંગનો કુસંગાળો આવે છે, આપણી બુદ્ધિ આડી આવે છે, આપણી વિચારધારા આડી આવે છે. એ બધાને બાજુ પર મૂકી અને જે એમ વિચારશે કે મારા જીવનની અંદર આ જ દિવસ સુધીમાં જેટલી ઇન્દ્રિયો કુંઠિત થઈ છે એ આ મોટા પુરુષ મળ્યા પછી થઈ છે,
આવા મહારાજમાં મને એમને થોડો ઘણો જોડ્યો છે એટલે થઈ છે, મને આ શાસ્ત્રોમાં જોડ્યો છે એમને એટલે થયો છે, મને આવો સરસ મજાનો દિવ્ય સમુદાયમાં એમણે મને રાખ્યો છે એટલે થઈ છે, હું હજુ જો એમાં દ્રઢ મન કરીને રહીશ તો જતે દિવસ મારો છેલ્લા શ્વાસ પહેલાં મારા તમામ વ્રત તપ દાન આદિ એ અનંત ગણું થઈ અને મને ચોખ્ખો મહારાજને ગમું એવો અનાદિ મુક્ત આ મોટા પુરુષના ચરણમાં હું બનીશ, આવું દ્રઢ મન કરીને જે રહે છે એની ઉપર મહારાજને મોટા રાજી થાય છે. માટે એવું નૈમિષારણ્ય ક્ષેત્ર રૂપી મોટા એકાંતિક પુરુષ રૂપી સંગ જેને મળ્યો હોય એને પોતાના વ્રત તપ દાન જે કાંઈ સુકૃતો કરવાના છે બધાએ મોટા એકાંતિક પુરુષને પૂછીને એ જેમ કે એમ એ માર્ગે ચાલીને જે કરે છે એ મહારાજને રાજી કરી શકે છે. આવું બળ મહારાજ મને તમને સદાય આપતા રહે એવી આપણે મહારાજ પૂજ્યપાદ ગુરુજીના ચરણો પ્રાર્થના કરીએ. ગણેશ્યામ મહારાજની